वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू पार्टिसिपेंट्स, आपणा काउंसलर मित्रों जोड़ाई गया छे वेबिनार में। आज वेबिनार सीरीज फॉर काउंसलर्स में राज्य आरोग्य अने परिवार कल्याण संस्थान वडोदरा आप सबनु स्वागत करे छे। लगभग 150 जेटला काउंसलर जोड़ाई गया छे, वधु जोड़ाई रह्या छे, परंतु आपणे समय व्यर्थ न करता आपणो वेबिनार शुरू करीशुं। गुजरात स्टेट एड्स कंट्रोल सोसायटी अमदावाद, यूनिसेफ गुजरात ऑफिस अने राज्य आरोग्य अने परिवार कल्याण संस्थान वडोदरा संयुक्त उपक्रमे वेबिनार सीरीज फॉर काउंसेलर नुं आयोजन करे छे। अने आ काउंसेलर माटेना वेबिनार नो आजे 7मो दिवस छे। तो आपणे अलग अलग मेंटल हेल्थ इश्यूज ना अलग अलग आयामों पर बात करी छे, बेसिक्स ऑफ COVID-19, साइकोसोशियल इश्यूज इन चिल्ड्रन, मेटरनल केर, एडोलेसेंट्स, सोशियल स्टिग्मा, घणी बधी विगतवार काउंसेलिंग ने लगती बाबतों आपणे कई कई ध्यान राखवी जोईए एना विषे चर्चा करीए छे, जेमा आजे खूब ज अगत्यनो અને નવો વિષય લઈને આપણી સાથે જોડાયા છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયકિયાટ્રી બરોડા મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રજત ઓસવાલ સર। વી વેલકમ યુ સર ઇન ધીસ વેબિનાર। ડોક્ટર રજત ઓસવાલ સર, આપણને સાયકોલોજિકલ ઇશ્યુઝ ઇન ફેમિલી મેમ્બર ઓફ COVID-19 પોઝિટિવ પેશન્ટ્સ એના વિશે માહિતી આપશે અને હાઉ ટુ ડીલ વિથ ધીઝ કાઇન્ડ ઓફ ઇશ્યુઝ એની વિગતવાર વાતો સર પાસે સાંભળીએ આપણે, અને આપણા કાઉન્સેલિંગ કરતી વખતે પેશન્ટનું અને ફેમિલી મેમ્બર્સનું કાઉન્સેલિંગ કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખીએ। તો આશા છે કે આજનું સેશન આપણને સૌને ઉપયોગી નીવડશે। હું ડોક્ટર રજત ઓસવાલ સરને વિનંતી કરીશ કે આપનું સેશન શરૂ કરીએ। સર, ઓવર ટુ યુ સર। ગુડ મોર્નિંગ એવરીવન। મેડમ મારું ગુડ મોર્નિંગ એવરીવન। સૌથી પહેલા તો હું જીસેક્સ અમદાવાદ, યુનિસેફ ગુજરાત અને SIHFW વડોદરાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને આ તક આપી છે। આજે આપણે ખૂબ જ જરૂરી કહી શકીએ એવી ટોપિક પર આપણે ચર્ચા કરવાના છીએ। આપણને બધાને ખબર છે કે ધીમે ધીમે COVID-19 જે કેસીસ છે એ વધી રહ્યા છે। આજે નહીં તો થોડા સમય પછી ઘણા લોકો એવા હશે કે જેમના પરિવારની અંદર કોઈક ના કોઈક COVID-19 પેશન્ટ હોય અને એમને એની સાથે ડીલ કરવી પડશે। અને જ્યારે પણ કોઈ પરિવારની અંદર COVID-19 પેશન્ટ હોય એનાથી ઘણી બધી ચેલેન્જીસ, મુશ્કેલીઓ ઊભી થાય છે, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। અને ઘણી વખત એવું પણ થઈ શકે કે એક જ કુટુંબની અંદર ઘણા બધા લોકોને COVID-19 અસર હોઈ શકે। તો મેઇન એજન્ડા રીતે આજે આપણે જે વાત કરવાના છીએ કે વેરિયસ સિનારીઓ શું છે, કે કેવી કેવી સ્થિતિઓ આના લીધે ઉત્પન્ન થઈ શકે, COVID-19 જે પરિવારજનો છે એમને કયા કયા સાયકોલોજીકલ કે સાયકોસોશિયલ ઇશ્યુઝ નો સામનો કરવો પડશે, અને આપણે કાઉન્સેલર તરીકે કેવી રીતે એમને મદદરૂપ થઈ શકીએ। તો આજે હું શરૂઆત કરીશ તો થોડા સ્ટોરીઝ કે લાઈફ ઇન્સિડન્સીસ વિશે વાત કરીશ કે કેવી કેવી ઘટનાઓ ઘટી શકે કે જેનાથી આપણે એમની મનોસ્થિતિને વધારે સારી રીતે સમજી શકીએ। તો આ એક પહેલા જે કેસની વાત છે એમાં 45 વર્ષની મનીષાબેન છે, એમને થોડા દિવસ પહેલા ખૂબ જ આઘાત લાગ્યો કે જ્યારે એમના પતિ જે છે મહેશભાઈ એ કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા,
એમને થોડા દિવસથી તાવ આવતો હતો, ઉધરસ થતી હતી અને શરીરમાં દુખાવો રહેતો હતો, અને એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી. મનીષાબેન એમના માટે ખૂબ જ ચિંતિત હતા, પણ એમની પાસે મોબાઈલ ફોન હતો તો એમની સાથે વાત તો કરી શકતા હતા, છતાં હવે બધું જ ઘરનું એમને જાતે જ મેનેજ કરવાનો વારો આવ્યો, તો જેથી એમની ચિંતા ખૂબ જ હતી. એમને એમના પતિની તો ચિંતા હતી જ, સાથે એમને પોતાની ચિંતા કે કદાચ એમને તો ઇન્ફેક્શન નથી લાગી ગયું, અને એમના કુટુંબના જે લોકો છે કદાચ એમને તો ઇન્ફેક્શન નથી લાગી ગયું, છોકરાઓને તો ઇન્ફેક્શન નથી લાગી ગયું. શું મહેશભાઈની તબિયત બગડશે? શું એમને આઈસીયુમાં મૂકવું પડશે? શું એમને વેન્ટિલેટરમાં મૂકવું પડશે? એ મરી તો નહીં જશે? એવી ઘણી બધી ચિંતાઓ ને વિચારો એમના મનમાં આવતા હતા. એમને એ વાતનો પણ બહુ ગિલ્ટ હતું કે એ એમની સાથે નથી. આપણા દેશની વાત કરીએ તો એક કુટુંબની જે ભાવના છે અને એકબીજાની સાર સંભાળ લેવાની જે વાત છે, આપણા દેશમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ આ COVID-19 એક એવી વસ્તુ છે કે જ્યારે પેશન્ટ હોસ્પિટલમાં હોય અને એમના પરિવારજનો ઘરે હોય છે, અને ચાહીને પણ ઈચ્છીને પણ એ લોકો એમને સાથે નથી હોઈ શકતા, એમનું ધ્યાન નથી રાખી શકતા, આવા કિસ્સામાં બીજા ઇશ્યુઝ શું હોઈ શકે? કે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ પણ ઊભો થઈ શકે. ધારો કે પત્નીને ઇન્ફેક્શન થઈ જાય, હસબન્ડને રાંધવાનો વારો આવે કે ઘરનું બધું સાર સંભાળ લેવાનો વારો આવે. આ બીજો કિસ્સો છે કે રમેશભાઈ છે, 2 દિવસ પહેલા ડૉક્ટર પાસે ગયા, જ્યારે એમને થોડા દિવસથી હાઈ ગ્રેડ ફીવર અને કફ આવતો હતો અને એમને બહુ જ વીકનેસ લાગતી હતી, અને ડૉક્ટરની સલાહ મુજબ એમને કોરોના વાયરસ માટે ટેસ્ટિંગ કરાયું અને એમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ડૉક્ટરે કીધું કે તમને સિમ્ટમ્સ બહુ ઓછા છે અને બહુ વધારે કંઈ તકલીફ નથી, અને તમારા ઘરમાં અલાયદો કે એક સેપરેટ રૂમની વ્યવસ્થા છે, તો તમે ઘરમાં પણ હોમ આઇસોલેશન માટે જઈ શકો. એમને બધી જ જાણકારી આપવામાં આવી કે ઘરમાં શું સાર સંભાળ લેવાનું, છતાં એમની પત્નીને ખૂબ જ ચિંતા હતી. પોતે રમેશભાઈને પણ પોતા માટે તો ચિંતા હતી જ, પણ એમના પત્નીને કે કેવી રીતે સાર સંભાળ લઈશું, શું આપણે બધાને ઘરમાં બધા લોકોને ઇન્ફેક્શન થઈ ગયું, તો હવે એ પોતાની ચિંતાઓ તો કરી જ રહ્યા હતા કે બીજા દિવસે જે સોસાયટીમાં એ રહેતા હતા ત્યાંના બધા લોકો ભેગા થઈને આવી ગયા અને ધાક ધમકી આપવા માંડ્યા કે ભાઈ તમારા લીધે અમને ઇન્ફેક્શન થઈ જશે, જેથી કાં તો તમે હોસ્પિટલ જતા રહો, ઘરે ન રહો, એમ અહીંથી જતા રહો, એ હોસ્પિટલ જાઓ કે બીજે ક્યાંય એ તમારો પ્રશ્ન છે, પણ અહીંયા ના રહેશો. હવે જે પણ કેસની હું વાત કરી રહ્યો છું એ બધા કેસો કંઈ મનગણંત કે ખરેખર થયા નથી કે હોઈ શકે એની વાત નથી, આ બધું થઈ રહ્યું છે અને આપણે બધા ન્યૂઝ પેપર્સમાં પણ આ બધું વાંચી જ રહ્યા છીએ. પણ પ્રેઝન્ટેશનના સ્ટાર્ટિંગમાં બધા કિસ્સાઓની વાત કરવી એટલે જરૂરી લાગી કે જેથી એક કન્ટેક્સ્ટ કે એક પરિપ્રેક્ષમાં આપણે શું પરિપ્રેક્ષમાં વાત કરી રહ્યા છીએ અને એ પરિવારજનોની માનસિક સ્થિતિ કેવી હશે એના વિશે થોડું આપણને ખ્યાલ આવે, અને જેથી આપણે આગળ ચર્ચાને વધારી શકીએ, સારી રીતે એમને સમજી શકીએ, અને જ્યારે કાઉન્સેલિંગનો વારો આવે ત્યારે આપણે સારી રીતે એમની મદદ કરી શકીએ. આ એક BBC ન્યૂઝ પર એક આર્ટિકલ હતો થોડા સમય પહેલા કે જ્યારે કોરોના વાયરસથી એક ફેમિલીને ક્વોરન્ટાઇન કરવાનો વારો આવ્યો, તો આવી રીતે ઘરની બહાર પોસ્ટર જેવું લગાડવામાં આવે છે કે આ લોકો આટલા દિવસથી આટલા દિવસ આ તારીખ સુધી હોમ ક્વોરન્ટીનમાં રહેશે, નામ શું, એમનું સરનામું શું અને ઘરમાં કેટલા લોકો છે. અને પછી એ પરિવારજનોનું કેવું એવું હતું કે સોસાયટીના લોકોના લીધે લોકોથી એમને ઘણું સ્ટિગ્મા ફેસ કરવું પડ્યું, ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. બીજું એક જે સિચ્યુએશન થઈ શકે એની વાત કરું કે 35 વર્ષના અમિતભાઈને અઠવાડિયા પહેલા લગભગ એમને કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યું અને એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. હવે એમની પત્ની, છોકરો અને દીકરી એ ત્રણેને ઘરમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું. એમની સાથે એમના બા દાદા પણ હતા અને એ લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું. આખું અઠવાડિયું બહુ એ લોકોનું તણાવમાં નીકળ્યું અને આજે જ ખબર પડી કે પત્ની અને સન પણ કોવિડ પોઝિટિવ કે કોરોના પોઝિટિવ છે અને એમને પણ દાખલ કરવાની જરૂર છે. હવે એમની જે દીકરી છે એ 5 વર્ષની છે અને અત્યારે એમના
બા અને દાદા સાથે છે અને આખો જે કુટુંબ છે વેરવિખેર થઈ ગયું છે. અમિતભાઈ અલગ એડમિટેડ છે, એમની પત્ની અને છોકરો અલગ જગ્યાએ એડમિટ છે અને અલગ વોર્ડમાં, અને આખું કુટુંબ ખૂબ જ ચિંતામાં અને હતાશામાં છે અને એકબીજાની ખૂબ જ ચિંતા કરી રહ્યા છે કે શું થશે એકબીજાનું અને આગળ એમનું ભવિષ્ય કેવું રહેશે. આ એક વોશિંગ્ટન પોસ્ટની અંદર એક આર્ટિકલ આવ્યું હતું, વોટ હેપન્સ વેન બોથ પેરેન્ટ્સ ઓફ સ્કૂલ એજ કિડ્સ ટેસ્ટ પોઝિટિવ ફોર કોવિડ-19. એટલે આ કિસ્સામાં એક જર્નલિસ્ટ બેન હતા, એ અને એમના પતિ બંને કોવિડ-19 પોઝિટિવ આવ્યા, પણ એ ઘરે જ રહ્યા અને એમને જાત જાતની મુશ્કેલીઓ ઊભી થઈ. છોકરાઓને જમાડવાથી લઈને એમને ઊંઘાડશે કોણ, તમે નજીક ના જઈ શકો. ડૉક્ટરો એમને એવી સમજણ આપી કે તમને બંનેને પોઝિટિવ છે તો છોકરાઓને પણ પોઝિટિવ તો હશે. તો એમને પૂછ્યું શું એમની નજીક જઈ શકીએ, તો ડૉક્ટરોએ ના પાડી કે નહીં, નજીક નહીં જવાનું, કેમ કે તમને બંનેને કોવિડ-19ની માંદગી છે, એથી વધારે પડતું વાયરલ લોડ કે એક સાથે ઘણા બધા વાયરસ તમારા શરીરમાંથી એમના શરીરમાં જઈ શકે, જેથી એમને પણ મુશ્કેલી ઊભી થઈ શકે. તો ઘરમાં સાથે હોવા છતાં મા બાપને છોકરાઓથી દૂર રહેવાનું, એ છોકરાઓને તમે હગ ના કરી શકો, એમના નજીક ના જઈ શકો, એમને ઊંઘાડી ના શકો, એમને જમાડી ના શકો, એમને નવડાવી ના શકો, એ બધી જ મુશ્કેલીઓમાંથી એ લોકો પસાર થયા. બાળકોને લઈને એક એવી જ બીજી વાત કે 28 બહેનના વર્ષાબેને 3 મહિના પહેલા જ એક છોકરીને જન્મ આપ્યો. એમના પતિ સાથે રહે છે અને એમના મમ્મી આ સમય દરમિયાન એમની મદદ કરવા આવ્યા હતા. હવે આ લોકડાઉન ચાલુ થયું એના થોડા સમય પછી પહેલા જ એમને ફેમિલી ઇમરજન્સીના લીધે પાછું એમના ઘરે જવું પડ્યું, ને હવે એમની મમ્મી પાછી આવી શકે એમ નથી. વર્ષાબેન છે, એમના હસબન્ડ છે અને 3 મહિનાની છોકરી. અને વર્ષાબેન માટે આ સમય ખૂબ જ સ્ટ્રેસફુલ હતું કે બાળકનું ધ્યાન રાખવાનું અને એમને પૂરતી ઊંઘ નહોતી મળતી, પૂરતો રેસ્ટ નહોતો મળતો. અને અઠવાડિયા પહેલા ત્રણેને ફીવર અને કફ ડેવલપ થયું અને ત્રણે ત્રણ કોવિડ પોઝિટિવ નીકળ્યા. આવા જ બીજા સિનારીઓ હોઈ શકે કે જ્યાં પરિવારમાં ઘરડા લોકો હોય એમને શું, એમને જો થઈ જાય તો, ઘરમાં કોઈ ડિસેબલ્ડ ફેમિલી મેમ્બર હોય એમને થઈ જાય, કોઈને લાંબા ગાળાની માંદગી હોય કે ડાયાલિસિસ કરાવવા જવું પડતું હોય વારંવાર, જો એવા કોઈ શબ્દ હોય અને બીજા લોકો જે એમને સંભાળતા હોય એમને કોરોના પોઝિટિવ થઈ જાય, અથવા તો પોતે પેશન્ટને પણ કોરોના પોઝિટિવ થઈ જાય, તો શું. આ એક કિસ્સો બન્યો હતો જ્યાં મા અને આખો કુટુંબ જે હતા એમને જ્યારે કોરોના પોઝિટિવ આવ્યું, કોવિડ પોઝિટિવ આવ્યું, ત્યારે એમ્સ રાયપુરના જે નર્સ બહેનો હતા એમને 3 મહિનાના બાળકની આખી સાર સંભાળ કરી. આ વાત પણ તમે બધાએ જોયું જ હશે, વાંચ્યું જ હશે. હવે મારું આખું પ્રેઝન્ટેશનનું ચાલુ કરું એના પહેલાં, આ બધું આપણે જાણીએ જ છે, છતાં આ પ્રેઝન્ટેશન માટે આ 3 વસ્તુઓ ખૂબ જ અગત્યની છે, તો આપણે એકદમ ક્લિયરલી સમજી જઈએ તો આપણને ઘણો ફાયદો થશે. પહેલી વસ્તુ છે સોશિયલ ડિસ્ટન્સિંગ, જે સામાન્ય જનતા માટે છે કે બધાએ એકબીજા સાથે થોડી દૂરી બનાવવાની, જેથી ઇન્ફેક્શન જે સ્પ્રેડ થઈ રહ્યું છે વાયરસનું એ અટકે કે ઓછું થાય. બીજા અગત્યના જે 2 ટર્મ્સ છે ક્વોરન્ટીન અને આઇસોલેશન. બધા જાણે જ છે કે ક્વોરન્ટીન એટલે કે જે લોકો, કોઈ વ્યક્તિ જે બીમાર હતો કે જેને પછીથી ખબર પડી કે કોવિડ પોઝિટિવ છે, એના સંપર્કમાં આવ્યા કોઈ પણ રીતે, તો એમને આપણે બીજા લોકોથી અલગ કરી દઈએ છીએ, જેથી પહેલા તો આપણે જાણી શકીએ કે એ વ્યક્તિને શું કોવિડ પોઝિટિવ છે, કોરોના પોઝિટિવ છે કે કેમ, અને એ બીજા લોકોને ઇન્ફેક્શન ના આપી શકે એની શક્યતાઓ ઘટાડવા માટે એમને અલગ રાખવામાં આવે છે. એ હજી પોઝિટિવ નથી પણ એ એવા વ્યક્તિના સંપર્કમાં ચોક્કસ આવ્યા છે કે જે પોઝિટિવ છે. અને ત્રીજી વસ્તુ છે આઇસોલેશન, કે જે લોકોને આપણને ખબર છે કે એમને આ કોવિડ-19 બીમારી છે અને એમને બધાથી અલગ કરવામાં આવે છે કે જેથી એ બીજા લોકોને બીમારી ના ફેલાવી શકે. તો આ ક્વોરન્ટીન અને આઇસોલેશન, આઇસોલેશન જે લોકોને કોવિડ-19 પોઝિટિવ છે અને ક્વોરન્ટીન કે જે લોકો એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે જેમને આ બીમારી છે. હવે વેરિયસ સિનારીઓ શું હોઈ શકે,
જે આપણે કિસ્સાઓની વાત કરી એનો જરાક આપણે સિમ્પલ વેમાં જોઈએ તો એક તો હોઈ શકે કે પેશન્ટ જે છે એ ઘરે છે, જેને કોવિડ પોઝિટિવ છે, જેને કોવિડ પોઝિટિવ છે એ ઘરે છે, એને આઇસોલેટ કરવામાં આવ્યું છે એક રૂમમાં, અને ઘરના જે બાકી સભ્યો છે એમને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. હવે પોતાની પણ ચિંતા કરવાની અને જેને માંદગી છે એની પર સાર સંભાળ કરવાની. બીજો એક સિનારિયો કે પેશન્ટ જે છે હોસ્પિટલમાં છે અને આખો જે ફેમિલી છે એને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે, અને અમુક સ્પેશિયલ સિચ્યુએશન્સ છે કે જેમાં ચાઇલ્ડને માતા પિતાથી કાં તો અલગ રાખવામાં આવે છે, સોસાયટીમાં આપણે જે સ્ટિગ્મા ફેસ કરીએ છીએ, અને પહેલાથી ઘરમાં કોઈને માનસિક બીમારી હોય અથવા તો નવી કોઈને માનસિક બીમારી થાય તો શું કરવું. તો હવે આપણે ડિટેલમાં આ બધી વસ્તુઓ સમજવાનો પ્રયત્ન કરશું. દર્દી જ્યારે પરિવારનો કોઈ સભ્ય જે દર્દી તરીકે જ્યારે હોસ્પિટલમાં હોય અને પરિવારના બધા જ સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવે છે જેથી એમનાથી બીજા લોકોને હવે ઇન્ફેક્શન ના ફેલાય. હવે દર્દી માટેની એમની ચિંતા વધારે પડતી જ હોય કેમ કે એમના નજર સમક્ષ નથી, અને કાયમ આપણે ખરાબમાં ખરાબ શું થઈ શકે એની ચિંતામાં હોતા હોઈએ. આપણે એ જે નજીકના આપણા સંબંધી છે એની સાર સંભાળ પણ લઈ શકતા નથી કેમ કે એ હોસ્પિટલમાં છે ને આપણે ઘરે છીએ. સામાન્ય રીતે માંદા પડતા હોય છે તો અમુક વસ્તુઓની આપણે સાર સંભાળ રાખતા હોઈએ કે એમને સમયસર આપણે જમવાનું આપીએ, એમને દવાઓ આપીએ, એને કોઈ તકલીફ થતી હોય તો એ સમજીએ, એની મદદ કરીએ. પણ આ એક ખાસ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે જ્યારે માણસ માંદો પડે ત્યારે કુટુંબ સાથે હોતો નથી. જેવી એક કદાચ એવી એક પરિસ્થિતિ આપણે આઈસીયુ બહાર જોતા હોઈએ કે પરિવારજનો બહાર હોય અને પેશન્ટ આઈસીયુની અંદર હોય, પણ ત્યાં તો હજી એક વાર કે બે વાર દિવસમાં મળવા દે છે, અહીંયા તો તમે ઘરે અને પેશન્ટ હોસ્પિટલ. સતત એમની ચિંતા થયા કરે કે એમની પરિસ્થિતિ કેવી હશે, અને વારે ઘડીએ એવી ઈચ્છા થાય કે એમની સાથે વાત કરું, હોસ્પિટલમાં કોલ કરીએ, પણ વારે ઘડીએ કોલ આપણે કરી શકતા નથી. ખાસ કરીને જ્યારે દર્દી આઈસીયુમાં હોય અથવા તો વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડે ત્યારે તો સીધી રીતે એમની સાથે સંપર્ક આપણે સાધી શકતા નથી, અને આપણે હોસ્પિટલ અને ડૉક્ટર પર જ આપણે આધાર રાખવો પડે કે એ લોકો સામેથી ફોન કરીને આપણને જણાવે કે એમની પરિસ્થિતિ કેવી છે. બીજી એક પરિસ્થિતિ કે હોમ આઇસોલેશનની, તો અત્યારે જે છેલ્લા લગભગ અઠવાડિયા કે 4-5 દિવસથી જે માઇલ્ડ કેસીસ હોય કે બહુ સિમ્પટમ નથી પણ કોવિડ પોઝિટિવ કે કોરોના પોઝિટિવ આવ્યું છે એમનું ટેસ્ટ, એમને ઘરે જ આઇસોલેટ કરીને રાખવામાં આવે છે. પણ ઘરમાં કેવું કે એવો એક અલગ રૂમ હોવો જોઈએ કે જ્યાં એમને રાખી શકે, અને જો એક સેપરેટ ટોયલેટ હોય તો ઘણું સારું, અને એક એવો કેર ગીવર હોવો જોઈએ કે જે ધ્યાન રાખી શકે એમનું, અને એક જ એવો કેર ગીવર એમનું ધ્યાન રાખે, અને કેર ગીવર અને હોસ્પિટલ વચ્ચે કમ્યુનિકેશનનો લિંક હોય, કાં તો એ હોસ્પિટલ હોઈ શકે કે તમારો કોઈ ફેમિલી ફિઝિશિયન હોઈ શકે, કે જે આખી આ હોમ આઇસોલેશનના સમય દરમિયાન એમની સાથે કમ્યુનિકેટ કરી શકે કે અત્યારે પરિસ્થિતિ પેશન્ટની કેવી છે અને આગળ એમને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર છે કે કેમ. આરોગ્ય સેતુ એપને આખો સમય એક્ટિવ રાખવાની જરૂર હોય છે. હવે અહીંયા એક અગત્યની વાત એ છે કે પેશન્ટ ભલે ઘરમાં હોય પણ એક અલગ રૂમમાં છે, તો એમની પણ મનોસ્થિતિ સમજવાની જરૂર છે અને કુટુંબના લોકોની પણ મનોસ્થિતિ સમજવાની જરૂર છે. આ WHO એ અમુક ટિપ્સ આપ્યા છે કે કેવી રીતે કેર ગીવર્સ અગર જો કોરોના પોઝિટિવ પેશન્ટ ઘરમાં હોય તો એમનું ધ્યાન કેવી રીતે રાખવાનું. આ આખું પ્રેઝન્ટેશન તમને શેર થઈ જશે તો આના વિશે તમે વાંચી શકો. હવે એમાં એમના કપડાં કેવી રીતે ધોવાના એની પણ અમુક ગાઈડલાઇન્સ WHO એ બહાર પાડી છે, એ બધું તમે પછીથી વાંચી શકો છો. પેશન્ટ માટેના અલગ ઇન્સ્ટ્રક્શન્સ છે અને કેર ગીવર્સના અલગ ઇન્સ્ટ્રક્શન્સ છે. આમાં એક ખાસ જે વાત જોવાની છે કે સિરિયસ સિમ્ટમ એટલે કેવા, આ પણ તમે પહેલાના સેશનમાં જોઈ ચૂક્યા છો કે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય, છાતીમાં સતત દુખાવો કે દબાણ લાગતું હોય, એ મેન્ટલી કન્ફ્યુઝ થઈ ગયા હોય, બરાબર સમજી ના શકતા હોય કે અત્યારે ક્યાં છે, કેવી પરિસ્થિતિમાં છે, ઘરે છે કે બહાર છે, દિવસ છે કે રાત છે, લોકોને ના ઓળખી શકતા હોય, અથવા તો જાગ્રત અવસ્થામાં ના રહેતા હોય, તરત ગેમમાં ને ગેમમાં રહેતા હોય એવું લાગતું હોય
તો પણ એ સિરિયસ સિમ્પટમ હોઈ શકે, અથવા તો આખો જે એમનો લિપ્સ છે કે ફેસ છે એ બ્લુ કલરનો થઈ જાય, ભૂરો પડી જાય, તો પણ એ સિરિયસ સિમ્પટમ હોઈ શકે. અને જે ટ્રીટિંગ મેડિકલ ઓફિસર કે ફેમિલી ફિઝિશિયન છે એમના એડવાઇસ પ્રમાણે આપણે એમને પછી કદાચ હોસ્પિટલમાં મૂકવાની જરૂર પડે. હવે પોસિબલ સાયકોસોશિયલ ઇશ્યુઝ આમાં શું શું હોઈ શકે કે ઇનિશિયલ શરૂઆતમાં તો બધાને શોક લાગે અને ડિનાયલમાં જતા રહે કે ના આવું તો હોઈ જ ના શકે. ધીમે ધીમે જ્યારે એક્સેપ્ટન્સ આવે ત્યારે આપણને જે દર્દી છે પહેલા એની ખૂબ જ ચિંતા થાય કે એમનું શું થશે. આપણને નથી થયું પણ આપણા કુટુંબના કોઈને થયું છે તો આપણને સર્વાઈવલ ગિલ્ટ પણ આવી શકે, આપણને શરમનો અનુભવ કે ગિલ્ટ કે આપણે એમને જાણે મૂકી દીધા હોય, કેમ કે એમને કદાચ હોસ્પિટલ મૂવ કરવાની વાત આવે ત્યારે આપણે એમની સાથે હોતા નથી, આપણે ઘરે હોઈએ ને એ એકલા પડી ગયા હોય, આપણે ડાયરેક્ટલી એમની સાર સંભાળમાં ઇન્વોલ્વ નથી, આપણે હેલ્ધી છીએ અને એ માંદા પડી ગયા છે, કાં તો આપણે હેલ્ધી છીએ અને આપણા આજુબાજુના બીજા લોકો ઘરમાં બીજા લોકોએ માંદા હોઈ શકે, અને બહુ લિમિટેડ વેઝ હોય જેનાથી આપણે આપણા જે કુટુંબીજન છે એમની મદદરૂપ થઈ શકીએ. બીજી જે અમુક વસ્તુઓ છે કે આપણને પોતાની પણ ચિંતા એટલી જ હોય કે જો મને આ ચેપ લાગી ગયો તો શું, પરિવારના બીજા લોકોને આ ચેપ લાગી ગયો તો શું, ખાસ કરીને છોકરાઓને કે ઘરમાં ઉંમરલાયક લોકો હોય જો એમને આ ચેપ લાગી ગયો તો શું થશે, ક્વોરન્ટાઇનમાં બધાની સાર સંભાળ રાખવાની એની પણ ચિંતા હોય, બધા ક્વોરન્ટાઇન બરાબર સમજીને એનું પાલન કરે એ પણ ખૂબ જ જરૂરી છે. ગુસ્સો આવી શકે, ડિસઅપોઇન્ટમેન્ટ થઈ શકે કે આટલી આપણે કાળજી રાખી, ઘરે જ રહેતા હતા, કોઈને મળતા નહોતા, છતાં આપણને ઇન્ફેક્શન લાગી ગયું. આગળની ચિંતા ભવિષ્યનું કે શું થશે, કેવી રીતે થશે. તમે ડિપ્રેસ પણ ફીલ કરી શકો પેશન્ટો, અને લેક ઓફ કંટ્રોલ કે મારા હાથમાં ઘણી બધી વસ્તુઓ નથી. કુટુંબના લોકો જે ક્વોરન્ટીનમાં છે, જે બાકી લોકો ક્વોરન્ટીનમાં હોય એની રીતે એમને પણ ફ્રસ્ટ્રેશન, બોર્ડમ કે મજા નથી આવતી એવી લાગણીઓ પણ આવી શકે. અને ખાસ કરીને આપણે એકલા પડી ગયા હોઈએ, એકલા અકુલા પડી ગયા હોઈએ, કેમ કે બીજા લોકો સાથે આપણે સીધે સીધી રીતે સંપર્ક કરી શકતા નથી. લોકોનું જે આખો દિવસનું રૂટીન છે એ આખું ખોરવાઈ જાય છે, જેવું બાકી બધા જ લોકોનું અત્યારે રૂટીન ખોરવાઈ ગયું છે એવી રીતે ઘરમાં કોઈને COVID-19 થઈ જાય તો એ લોકોનું પણ રૂટીન ખોરવાઈ જાય, ખાસ કરીને ક્વોરન્ટીનના હિસાબે અને હોમ આઇસોલેશનના હિસાબે. બીજો, આપણને આપણો મિત્રો અને બીજા જે પરિવારના કુટુંબના સભ્યો હોય એમનો રોષ કે ગુસ્સોનો પણ સામનો કરવો પડી શકે, કેમ કે એ લોકો એવું સમજી શકે કે ભાઈ આમના સંપર્કના લીધે કદાચ અમને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. કેમ કે ઘણી વખત એવું બને કે તમે કોઈ મિત્રને પણ મળ્યા હો એના થોડા દિવસ પહેલા, અથવા તો કુટુંબજનોને મળ્યા હો તો એમને પણ કદાચ ક્વોરન્ટીન કરવાનો વારો આવે. અને એ ચિંતા તો રહેવાની જ કે ક્યાં સુધી આવી પરિસ્થિતિમાં આપણે રહેવાનું, આગળ જતા ભવિષ્યમાં શું થશે એની પણ ચિંતા તો રહેશે. બાળકોની અલગ ચિંતાઓ છે કે ઇશ્યુઝ છે, જે આપણે પહેલા વાત કરી કે બાળકોને માંદગી થઈ જાય તો શું, જો બંને પેરેન્ટ્સને થઈ જાય તો બાળકોને કોણ સાચવશે, કોણ એમને રાખશે, ધ્યાન કોણ રાખશે એમની. કદાચ જો ઘરે ક્વોરન્ટીનમાં હોઈએ તો બાળકોની ઈચ્છા થાય કે મા બાપ પાસે જઈએ, પણ જો બંને મા બાપને ઇન્ફેક્શન થઈ ગયું હોય તો ડૉક્ટરની સલાહ મુજબ બાળકોથી દૂર પણ રહેવું પડે, તો એ ટાઈમમાં એમને પણ આવી તકલીફો થઈ શકે. ઘરમાં કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય, ખાસ કરીને જેમને ડાયાબિટીસ કે હાઇપરટેન્શન હોય, તો એમના અલગ ઇશ્યુઝ, એમની અલગ ચિંતા. અને ઘણી વખત લોકોને કે દારૂ વધારે પીવાનું કે બીજા ડ્રગ, સિગરેટ, ગુટકા લેવાની ઈચ્છા પણ વધી જાય, કે જેથી એમને લાગે કે આના સહારાથી જ હું આ સ્થિતિને પહોંચી વળીશ. ફાઇનાન્શિયલ ઇશ્યુઝ થઈ શકે, લોસ ઓફ ઇન્કમ ઓર જોબ, ને લાગે કે કાં તો જોબ ખરેખર છૂટી ગઈ હોય અથવા પૂરેપૂરું પગાર ન મળતું હોય, તો પણ ચિંતા. હવે એકવાર આપણે ક્વોરન્ટીનમાં અને ઘરનો એક મુખ્ય સદસ્ય હોસ્પિટલમાં હોય તો દવાઓ, જમવાની વસ્તુઓ અને બાકી બધી જે દરરોજની રોજિંદીની જે જરૂરિયાતની વસ્તુઓ છે એ કેવી રીતે અરેન્જ કરવું, ક્યાંથી લાવશું, સ્ટિગ્મા એક મોટો પ્રશ્ન છે. અને એકવાર આ બધું પૂરું થઈ જાય એના પછી રિકવરી કરીને કેમ પાછું નોર્મલ રૂટીનમાં આવું, એ પણ એક પ્રશ્ન કે સમસ્યા હોઈ શકે. આ ગ્રીફ પ્રોસેસ વિશે બધા જ લગભગ કાઉન્સેલર જાણતા જ હશે, ખાસ કરીને જે લોકો
એચઆઈવી એડ્સના પેશન્ટ સાથે કામ કરે છે તો જાણતા જ હશે કે જ્યારે પણ આપણને કોઈ લોસ, હવે એ કોઈ જાનનો કે કોઈ આપણો નજીકનો વ્યક્તિ ગુજરી જતો હોય, અથવા તો લોકો આપણી સાથે નથી ને બીજી જગ્યા છે એનો પણ લોસ, આપણી જે આઝાદી છે એ આપણી છીનવાઈ જાય, કે આપણી નોકરી છીનવાઈ જાય, એક જે આપણી નોર્મલ લાઈફ હતી અત્યાર સુધી એ આપણા બધા પાસેથી છીનવાઈ ગઈ છે. અને એ પણ એક ખતરો છે કે આપણો જે હેલ્થ છે એ પણ બરાબર ના રહે તો એ પણ આપણો એક લોસ હોઈ શકે. તો જેવું મૃત્યુના સમયમાં અથવા તો મોટી માંદગી આવે ત્યારે જે આપણે સ્ટેજીસમાંથી પસાર થઈએ, એવા સ્ટેજીસમાંથી કુટુંબના લોકો પણ પસાર થઈ શકે, પેશન્ટ પણ પસાર થઈ શકે. જે સ્ટેજીસ છે, ડિનાયલ, એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન અને એક્સેપ્ટન્સ, એ સમજવું ખૂબ જરૂરી છે કે આ કંઈ ક્રમવાર જ આવશે એવું કોઈ જરૂરી નથી. ઘણા બધા સ્ટેપ કદાચ સ્કીપ પણ કરી દે, સીધા એક્સેપ્ટન્સ પર પણ આવી જાય અને ઘણા આગળ પાછળ જઈ શકે કે ક્યારે ડિપ્રેશનમાં ગયા, એના પરથી એંગરમાં, પછી એક્સેપ્ટન્સમાં. તો એકદમ ક્રમવાર કે ક્રમબદ્ધ જ જશે એવું કોઈ જરૂરી નથી. થોડું આ ગ્રીફ પ્રોસેસ વિશે એટલે વાત કરીશ કે એમના મનોસ્થિતિને આપણે, એમની લાગણીઓને થોડું વધારે સારી રીતે આપણે સમજી શકશું. કે આપણે ડિનાયલની વાત કરીએ તો આપણે એ વાતને જ રિજેક્ટ કરી દઈએ કે કશું થયું જ નથી, જાણે કે આ તો હું ચગાવી દીધું છે, આવી કોઈ એટલું બધું મોટું કંઈ થયું નથી. બધાને યાદ હશે કે શરૂઆતમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ કહેતા હતા કે આ તો ફ્લૂ જેવું જ છે અને દર વર્ષે લોકોને ફ્લૂ થાય તો શું એમ. ઘણા લોકોને એવી પણ લાગણી હતી કે માન્યતા હતી કે હું તો, મને કંઈ નહીં થાય, હું કોઈ ગરડો નથી, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ નથી, મારી ઇમ્યુનિટી સારી છે, મને કોઈ બીજી માંદગીઓ નથી, જેમ કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, અસ્થમા, એવી કોઈ તકલીફ નથી, તો મને પણ કશું થશે નહીં. એના પછીનો જે સ્ટેજ છે એંગર, કે માણસને ગુસ્સો આવે, એ એકદમ બીજા લોકોને બ્લેમ કરવા માંડે અને રૂલ સાથે કમ્પ્લાય ના કરે, એમ કે ના, અમારે આ ક્વોરન્ટીન કે લોકડાઉન એ માનવું નથી, મારે તો મારે જેમ જીવવું હશે હું જીવીશ, એવો ગુસ્સાનો સ્ટેજ આવી શકે. કે જેમ કે આપણે વૈશ્વિક રીતે જોતા હોઈએ તો ઘણા લોકો એમનો ગુસ્સો ચાઇના પર ઠાળવી રહ્યા છે, ભારતની વાત કરીએ તો આ મરકઝના લીધે કદાચ ફેલાઈ ગયું છે. જો આ તો બધું ગવર્મેન્ટની જ ભૂલ છે, એ લોકોએ સમયસર એક્શન લીધું હોત તો કદાચ આવું નહીં થતું. આપણા જે સોસાયટી છે એમાં ડોક્ટર રહે છે, કદાચ એના લીધે આપણને ઇન્ફેક્શન લાગી ગયું છે, એની જ ભૂલ છે, એવો ગુસ્સો આપણને આવી શકે. પછીનો જે સ્ટેજ છે જે બાર્ગેનિંગનો, કે જેમાં આપણે ડિનાયલમાંથી આપણે થોડા રિયાલિટીને એકનોલેજ તો કરીએ, માનીએ કે ભાઈ આવું થઈ તો ગયું છે, પણ આપણે ભગવાન સાથે કોઈ ડીલ કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આગળથી હું આ છોડી દઈશ, મને બચાવી લઉં, મને આ ના થાય. અને પછીનો તબક્કો છે જ્યારે રિયાલિટી ફૂલી સેટ્સ ઇન, કે જ્યારે આખું આપણને શું થઈ રહ્યું છે એનો પૂરો અહેસાસ થાય, તો હવે આપણે ડિનાયલ ના કરતા આપણે સ્થિતિને સમજીને પણ ખૂબ જ ડિપ્રેશનમાં જતા રહીએ, કે આપણે એકદમ હોપલેસ કે હતાશ થઈ જઈએ કે બધું જ આપણે ગુમાવી ચૂક્યા છે જાણે, અને હું કામ નહીં કરી શકું, હવે તો પૈસા પણ નહીં કમાઈ શકીશ, અને કદાચ મારો તો ઘર પણ છોડવાનો વારો આવશે અને રસ્તા પર હું આવી જઈશ. કે આ એપિડેમિક જ નવો નોર્મલ છે, કે મારા જે સપના હતા કે મેં જે લાઈફ વિશે વિચારી રાખ્યું હતું એ બધી જ વસ્તુઓ કદાચ મારે છોડી દેવી પડશે, મૂકી દેવી પડશે, હવે તો બધાએ આ રીતે જ જીવવું પડશે અને ક્યારે મરી જઈશું કંઈ નક્કી નહીં, કાં તો મને તો હાઈ રિસ્ક છે જ અને હું તો મરી જઈશ, અને જ્યારે મારો સમય આવશે ત્યારે મારી પાસે કોઈ પણ હશે નહીં, કોઈ મારી મદદ નહીં કરે. જે ફાઇનલ સ્ટેજની વાત કરી છે એક્સેપ્ટન્સ, કે આપણે બધી વસ્તુઓને બરાબર સમજીને કે ખરેખર શું થઈ રહ્યું છે, એના અમુક જે એક્ઝામ્પલ છે કે હું પેન્ડેમિકને કંટ્રોલ તો ના કરી શકું પણ મારો જે આમાં ભાગ છે હું ભજવી શકું છું, હું ઘરે રહી શકું, બારંબાર હાથ ધોઈ શકું, પોઝિટિવ રહી શકું, કે હું ઘરેથી નીકળી ના શકું એનો મતલબ એ નથી કે હું જીવવાનું બંધ કરી દઉં, હું ઘરેથી કામ કરી શકું છું અને મારા મિત્રોને કે ફેમિલી મેમ્બર્સને ફોનથી સંપર્ક કરી શકું છું. હું જે મારી પાસે જે વધારેનો સમય છે મારા પત્ની જોડે કે છોકરાઓ જોડે પણ હું સમય વ્યતીત કરી શકું છું. ખરેખર આ દુનિયા તો બદલી જવાની છે, પણ આ બધું જ્યારે પૂરું થશે કદાચ આપણે એકબીજા સાથે વધારે મદદરૂપ થઈએ, વધારે લાગણીશીલ રહીએ બધા માટે અને બધાને મદદરૂપ
એવી પણ દુનિયા હોઈ શકે. હવે ખાસ કે જ્યારે પણ આપણે COVID-19 પોઝિટિવ પેશન્ટના કુટુંબજનોને આપણે મળતા હોઈએ, તો આપણે કેવી રીતે એમને મદદરૂપ થઈ શકીએ, તો મેનેજમેન્ટની સ્ટ્રેટેજીઝ શું શું હોઈ શકે? તો સૌથી પહેલી ને અગત્યની વસ્તુ તો એ છે કે આપણે ચેક કરીએ કે શું જ્યારે પણ ઘરમાં કોઈ દર્દી હોમ આઇસોલેશનમાં હોય અથવા તો હોસ્પિટલાઇઝ હોય, તો શું એ લોકો કોઈ ડૉક્ટરના સંપર્કમાં કે હોસ્પિટલના સંપર્કમાં છે કે કેમ, શું એમને હોસ્પિટલ તરફથી વારંવાર કોલ આવે છે કે કેમ, એ આપણે એમની સાથે પૂછી શકીએ, જાણી શકીએ. એ ખૂબ જ મહત્વનો ભાગ છે કે જેમ એમને ઇન્ફોર્મેશન મળશે, સમયસર કમ્યુનિકેશન બરાબર રહેશે કે દર્દીની સ્થિતિ કેવી છે, તો એમની પણ ચિંતાઓ હળવી થશે. કમ્યુનિકેશન, આપણે બધા કાઉન્સેલર્સ છીએ તો હું કહી નહીં શકું કે કમ્યુનિકેશન કેટલો બધો અગત્યનો ભાગ ભજવે છે. બધા જ કાઉન્સેલર છો તો બધાએ એમના રોજના કામમાં જોયું જ હશે કે કમ્યુનિકેશન કેટલું જરૂરી છે. પણ અહીંયા જે ખાસ જાણવા જેવી વાત છે કે કમ્યુનિકેશન ખૂબ જ ક્લિયર હોવું જોઈએ. એમાં એમ્બિગ્યુઅસ વાતો કે આમ પણ થઈ શકે તેમ પણ થઈ શકે એના કરતાં સ્પષ્ટ અમુક નાની જ વાત કરવાની, જે એ સમજી શકે એવી વાત કરવાની, અને પ્રેક્ટિકલ વાત કરવાની. બહુ આપણે થિયોરિટિકલ એમને નોલેજ આપીએ એના કરતાં કે એ શું કરી શકે એના ઉપર વધારે ધ્યાન આપીએ તો સારું. અને કદાચ વારંવાર આપણે એમને અમુક વાતો કરવી પડશે, જેમ કે આ બીમારી કેવી છે, આ વાયરસનો ચેપ કેવી રીતે લાગે છે, લક્ષણો શું હોઈ શકે, આઇસોલેશન કે ક્વોરન્ટીનમાં કેમ રાખવામાં આવે છે, અને બીજા એમના જે પણ કંઈ પ્રશ્નો હોય કદાચ આપણે રિપીટેડલી વાત કરવી પડશે. રિપીટેડ એટલે કે તમે જાણો જ છો કે એક જ વાર વાત કરવાથી બધું સમજી જવાના કે બધું શીખી જવાના એવું નથી થવાનું. તો વારંવાર જ્યારે પણ એ આપણને પૂછે ત્યારે એ બધી વાત આપણે જણાવવાની. અને જ્યારે પણ આપણે ડાઉટમાં હોઈએ, આપણને શંકા હોય કે આપણો જવાબ સાચો છે કે ખોટો, આપણને ખબર નથી, તો એ ટાઈમમાં આન્સર કમિટ કરવા કરતાં પછીથી હું તમને જણાવીશ કે કોણ એવો વ્યક્તિ હોઈ શકે જે વધારે તમને સારી રીતે જાણકારી આપી શકે, એ તમારો ડૉક્ટર પણ હોઈ શકે, તો એમને જ પૂછો તો વધારે સારું. કુટુંબજનોને એ સમજવાની ખૂબ જ જરૂર છે કે આ ફક્ત તમારા માટે નથી, આખા સમાજ માટે છે. કે તમે જે હોમ આઇસોલેશન કે હોસ્પિટલ એડમિશન કે હોમ ક્વોરન્ટાઇન જે કરી રહ્યા છો એનાથી તમને તકલીફ છે, પણ એ તમારા સારા માટે તો છે જ, પરંતુ આખા સમાજ માટે પણ ખૂબ જ સારું એક પગલું છે. તમે આખા સમાજને ઇન્ફેક્શન ના ફેલાય તમારાથી એના માટેનું કામ કરી રહ્યા છો, જે ખૂબ જ સારી બાબત છે. હવે ઘણા લોકોને, મોટાભાગના લોકોને જ ઇન્ફેક્શનનો ફિયર હશે, તો એને સામે જે આપણે જે લડત આપી શકીએ, સૌથી અગત્યનું કામ છે કે એમને ઇન્ફોર્મેશન આપવું. જેમ જેમ એ બીમારી વિશે, આ વાયરસ વિશે વધારે સમજશે, તો એમની ચિંતા ઓછી થશે. અને એમને રિલાયબલ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન કહ્યું કે ક્યાંથી માહિતી મેળવી શકો, કયા ન્યૂઝ ચેનલ્સ જોઈ શકો, કેવા ન્યૂઝ ચેનલ જોવાનો. ઘણા ચેનલ એવા હોય કે એટલો સેન્સેશનલાઇઝ કરી નાખે કે જોઈને તમે જ ગભરાઈ જાઓ, તેવા ન્યૂઝ ચેનલ્સ બહુ જોવાના નહીં. સિરિયસ સિમ્ટમ્સની આગળ જે આપણે વાત કરી, એ સિરિયસ સિમ્ટમ્સ પણ આપણે એમને જણાવી શકીએ કે જો એમને ચોક્કસ ખ્યાલ રહે કે લગભગ 80-85% લોકોને તો ખૂબ જ માઇલ્ડ સિમ્ટમ્સ કે નો સિમ્ટમ્સ કે કોઈ લક્ષણ જ ના હોય અથવા તો ખૂબ જ ઓછા લક્ષણો હોય એવી સ્થિતિ રહેવાની છે. 15-20% લોકોને જ વધારે સિરિયસ લક્ષણો થવાના છે. કેટલા લોકોને સિરિયસ બીમારી થશે, એવા લોકો કોણ છે, કે પછી ઇન્ફેક્શન ના લાગે એ કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ, એમના જેટલા ડાઉટ્સ છે ઇન્ફેક્શન અને વાયરસ વિશે, જેટલું આપણે દૂર કરી શકીએ, આઇસોલેશન વિશે, હોમ ક્વોરન્ટીન વિશે જેટલી માહિતી આપણે એમને આપી શકીએ, એમના ડાઉટ્સ ક્લિયર કરી શકીએ, તો એમની ચિંતા ઓછી થશે. આપણે એમની ચિંતા કેવી રીતે બીજું ઓછું કરી શકીએ, તો એમને જે લાગણીઓ છે એને એકનોલેજ કરીને, કે જે એન્ઝાયટી કે દુઃખ કે ઉદાસી કે ટેન્શન કે ચિંતા કે કન્ફ્યુઝન કે જે ફ્રસ્ટ્રેટેડ ફીલ કરી રહ્યા છે કે બોર્ડમ ફીલ કરી રહ્યા છે, એકલા પડી ગયા છે એવું ફીલ કરી રહ્યા છે, એ બધી ફિલિંગ્સને આપણે વેલિડેટ કરવું જોઈએ કે આ એક અન્ડરસ્ટેન્ડેબલ, એ સમજી શકાય એક વસ્તુ છે કે આ પેન્ડેમિકનું જે મેગ્નિટ્યુડ છે કે જે રીતે એને આપણા જીવન પર અસર નાખી છે, તો આવી લાગણીઓ હોવી
ખૂબ જ સ્વાભાવિક છે અને મોટા ભાગના લોકોને આવી ચિંતાઓ કે આવી લાગણીઓ થઈ રહી છે. અને જ્યારે પણ એમને આપણે સમજાવી શકીએ કે તમે કેટાસ્ટ્રોફાઇઝ કરો કે હવે તો બધું જ અમે ગુમાવી દીધું છે, જાણે હવે કંઈ થશે જ નહીં સારું, તો એ ફેક્ટ્સ જે છે પાછા આપણે જો રિપીટ કરીએ તો એમના માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે. એમને એ પણ સલાહ આપવાની કે નિયમિત રીતે સોશિયલ મીડિયાથી દૂર રહો, સોશિયલ મીડિયા પર રહો તો ફક્ત COVID-19 કે કોરોના વિશેની વાતો કે એના વિશેની માહિતી ભેગી ના કરો, એના સિવાયની જે વાતો છે એના ઉપર પણ વધારે ધ્યાન રાખો, અથવા તો જે પોઝિટિવ સ્ટોરીઝ છે ન્યૂઝમાં એના વિશે પણ વધારે ફોકસ કરો. કે ઘણા એવી ફેમિલીઝ છે કે આખી આખી ફેમિલી ઇન્ફેક્ટ થઈને બધા જ એમાંથી બહાર નીકળી ગયા, કે જે અગાઉ આપણે વાત કરી કે ભલે હસબન્ડને વાઈફને તકલીફ થઈ અને બાળકોને તો નર્સે સાચવી લીધા. તો એવી બધી જે પોઝિટિવ સ્ટોરીઝ છે એની આપણે એમને જણાવવાની જરૂર છે, અને એમને પણ આવી સ્ટોરીઝ પર વધારે ફોકસ રાખવાની અને કુટુંબના બીજા લોકો સાથે આવા પોઝિટિવ સ્ટોરીઝ શેર કરવાની ખૂબ જ જરૂર છે. અને એમને જે મેઇન જે ફેમિલી મેમ્બર્સ આપણી પાસે આવે એમને પણ ખૂબ જ જરૂર છે કે એ એમના કુટુંબના બીજા લોકોને, કે બાળકો છે તો બાળકોની ઉંમર જોઈને એમની સાથે, કે ઘરમાં જે વડીલ છે એમની સાથે પણ આ ચેપની વિશે કે બીમારીના વિશે વાત કરે, એમને પણ સમજણ આપે. આ પહેલાં પણ વાત થઈ હશે પણ આ ખૂબ જ અગત્યનું છે, જ્યારે પણ આપણે ચિંતિત હોઈએ, બહુ ગુસ્સામાં હોઈએ, ત્યારે પોતાના મનને શાંત કરવા માટે આપણે આંખ બંધ કરીને 10 થી 1 સુધી ગણી શકીએ. ડિસ્ટ્રેક્શન જે છે એ આપણને હેલ્પ કરી શકે છે. ખૂબ જ ચિંતા થતી હોય તો આપણે એમને શીખવાડી શકીએ કે પોતાને આ સવાલો પૂછવાના કે મારા કાબૂમાં શું છે. આ આખી પરિસ્થિતિમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે મારા કાબૂમાં નથી, છતાં અમુક વસ્તુ જે મારા કાબૂમાં છે શું હું એ કરી રહ્યો છું કે કેમ, તો એ વિચાર કરવાનો. બીજું કે આપણે જે વિચારી રહ્યા છીએ કે ખરાબમાં ખરાબ જ થશે તો શું એની શક્યતા કેટલી, તો હું શા માટે નકામું ચિંતા કરું કે ખરાબમાં ખરાબ જ થશે, કદાચ એટલું બધું ખરાબ ના પણ થાય. આપણે એમને એ પણ વાત કરી શકીએ કે એ પણ યાદ કરે કે જીવનમાં પહેલા જ્યારે સ્ટ્રેસ આવ્યું છે કે આવી કોઈ મોટી ચિંતાનો સમય આવ્યો હોય તો એમને કેવી રીતે એમનો સામનો કર્યો છે, અને હું શું કરી શકું જેનાથી કે હું વધારે પોઝિટિવ રહી શકું. હવે રિલેક્સેશન પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, અને કુટુંબની આખી કુટુંબની વાત કરીએ તો બધા જો રિલેક્સ કરતા હોય, રિલેક્સેશન ફોલો કરતા હોય, તો એનાથી એમનો બધાનો સ્ટ્રેસ ઓછો થશે. હવે ધારો કે કોઈ એક વ્યક્તિને બીમારી થઈ ગઈ હોય, બાકી બધા ક્વોરન્ટીનમાં હોય, તો સ્ટ્રેસ બધાનો જ વધેલો હોય. એવા સમયમાં એકબીજા સાથે ગુસ્સો, એકબીજા સાથે ઘર્ષણ એ થઈ જ શકે છે, પણ જો આપણે આપણો સ્ટ્રેસ ઓછો કરીએ તો એ જે કન્ફ્લિક્ટ છે ફેમિલી મેમ્બર સાથે, જે ઘર્ષણ છે એ ઓછો થઈ શકે. ઘણીવાર આપણને લાગશે કે આના માટે તો સમય કાઢવો જ ખૂબ અઘરો છે, પણ એ બહુ ડિમાન્ડિંગ ના પણ હોઈ શકે. બહુ ઓછા સમયમાં પણ આપણે રિલેક્સ થઈ શકીએ. 10 થી 15 મિનિટનો યોગા, મેડિટેશન, એક્સરસાઇઝ કે ડીપ બ્રીધિંગથી પણ આપણે સ્ટ્રેસને ઓછો કરી શકીએ. એ પણ સમજવા જેવું છે કે 10-15 મિનિટ પણ ના કાઢી શકતા હોઈએ તો ફક્ત 2 મિનિટ માટે આપણે ઊંડો શ્વાસ લઈએ, સરળતાથી જ્યાં સુધી એને રોકી શકીએ એને રોકી રાખવાનું અને ધીમેથી ઊંડા શ્વાસને છોડવાનું. 2 મિનિટ પણ આવી જ એક્સરસાઇઝ આપણે કરીએ કે ઊંડો શ્વાસ લઈએ, રોકી રાખીએ અને ધીમેથી એને છોડી દઈએ, તો પણ એ આપણો સ્ટ્રેસ ઓછું કરવા માટે આપણને મદદરૂપ રહેશે. આપણે પ્લાન કરવો પડશે એમને કે ભાઈ રિલેક્સેશન કરવા માટે કે એવું કોઈ એક્ટિવિટીઝ આપણા ડેલી શેડ્યુલમાં જ નાખી દેવાનું કે જેથી આપણો સ્ટ્રેસ ઓછો થાય, જેમાં મ્યુઝિક સાંભળવું, મિત્રો કે પરિવારજનો જોડે ફોન પર વાત કરવી, કોઈને કલરિંગ ગમતું હોય તો કલરિંગ કરે, શાવર લઈ શકો કે નાહી શકો, ઘરની અંદર જ વોક લઈ શકો કે હવે એક્સરસાઇઝ કરી શકો, તો એનાથી તમે રિલેક્સ રહી શકો. હવે ભલે આપણે આઇસોલેટેડ થઈ ગયા, ઘરમાં એક વ્યક્તિ કદાચ આઇસોલેશનમાં છે, કાં તો પછી એ વ્યક્તિ હોસ્પિટલમાં છે, છતાં આપણે આ સમયમાં એક સાથે કેવી રીતે રહી શકીએ, ટુગેધરનેસને કેવી રીતે મેન્ટેન કરી શકીએ, તો સૌથી કી વસ્તુ છે કે કમ્યુનિકેશન આપણે ફેસિલિટેટ કરવાનું. તો ફોન કોલ કરી શકીએ, વિડીયો કોલ્સ કરી શકીએ. એક ખાસ અગત્યની જે વસ્તુ છે, આપણી જે એક્ટિવિટીઝ છે દિવસની એ એકબીજા સાથે ટ્યુન કરીને આપણે સાથે કરી શકીએ. એમાં
ધારો કે ઘરની અંદર જ હોમ આઇસોલેટેડ પેશન્ટ હોય, અથવા તો હોસ્પિટલની અંદર પણ આપણો જે દર્દી હોય, જો એને તકલીફ બહુ વધારે ના હોય, એ પણ ધારો કે રિલેક્સેશન કરી શકે. ઘરની અંદર આપણે મ્યુઝિક વગાડીએ જેથી બધા જ લોકો સાંભળી શકે. આપણે એમના દરવાજાની નજીક જે રૂમમાં દર્દી હોય, જેને આઇસોલેટ કરેલું હોય, એના દરવાજાની નજીક મૂકી શકીએ આપણો રેડિયો કે મોબાઈલ કે જેમાંથી સંગીત વાગતું હોય. તો બધા એક સાથે જે ક્રિયા કરશે તો બધાને ટુગેધરનેસનો અહેસાસ થશે કે આપણે બધા એક સાથે છીએ, એકલા નથી પડી ગયા. જમવાનો સમય આપણે સાથે રાખી શકીએ, નાહવાનો સમય એમના રૂમમાં નાહવા જાય અને આપણે આપણા રૂમમાં નાહવા જાય. તો એ રીતે જો આપણે આપણું શેડ્યુલ જે છે એ એક સાથે સિંક કરીએ કે એક સાથે આપણે કરી રહ્યા છીએ વસ્તુઓ, તો જેથી આપણે એક સાથે છીએ આ મુશ્કેલીના સમયમાં, આપણે અલગ નથી પડી ગયા. આપણે ઘરમાં પણ જે વ્યક્તિ છે એની સાથે પણ બહારથી ફોન પર વાત કરી શકીએ, વિડીયો કોલ્સ કરી શકીએ, દરવાજાની બહાર ઉભા રહીને એમની સાથે વાત કરી શકીએ, અને માસ્ક પહેરીને થોડું ડિસ્ટન્સિંગ રાખીને પણ એમની સાથે જો કમ્યુનિકેટ કરીએ તો એમને ઘણો સપોર્ટ મળશે. અને એમનું જે માનસિક સ્થિતિ છે, તમારું તો ખરું જ, સાથે પેશન્ટનું પણ જે સ્પિરિટ છે એ મન મજબૂત રહેશે, મનોબળ વધશે, અને એમની પણ જે માનસિક સ્થિતિ છે એ સારી થશે અને સુધરશે. આખા ફેમિલીને એ પણ કમ્યુનિકેટ કરવાની કે વાત કરવાની ખૂબ જ જરૂર છે કે શું થઈ રહ્યું છે અને કેમ થઈ રહ્યું છે. જે પરિવારના વ્યક્તિને આઇસોલેટ કરવામાં આવ્યું છે તો કેમ, અને આપણે બધા ક્વોરન્ટીનમાં છીએ તો કેમ, એ આખા ફેમિલીને સાથે બેસીને એના વિશે વાત કરવાની જરૂર છે, જેથી બધા માહિતગીર રહે કે ભાઈ શું થઈ રહ્યું છે અને આગળ શું થવાનું છે. આવા સમયમાં જ્યારે ઘરનો કોઈ વ્યક્તિ માંદો હોય તો સામાન્ય રીતે આપણે આપણી બેસિક જે નીડ્સ છે એના ઉપર ધ્યાન રાખી શકતા નથી. તો ખૂબ જ અગત્યનું છે આ સમયમાં કે આપણે બેલેન્સ ડાયટ લઈએ, સમયસર જમી લઈએ, આખા દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાનું રાખીએ, હાઇડ્રેટેડ રહીએ, અને સમયસર ઊંઘી જઈએ, સમયસર ઉઠીએ, ઘરમાં બની શકીએ તો થોડું એક્સરસાઇઝ લઈએ, અને આ બીમારી કે માંદગી કે છે બીજા લોકોને ના ફેલાય એના માટે વારંવાર હાથ ધોવાનું, એકબીજા સાથે જે દૂરી બનાવીને રાખવાનું છે એના ઉપર આપણે ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. આપણને જો પૈસાની દ્રષ્ટિએ જો મદદની જરૂર પડે તો આપણે ચોક્કસ બીજા લોકો પાસેથી મદદ માંગી શકીએ. આપણા કુટુંબના બીજા લોકો જે છે, બીજા સભ્યો મદદ કરી શકે, સમાજના લોકો હેલ્પ કરી શકે. આપણે કોઓર્ડિનેટ કરીને એમને કોઈ સોશિયલ વર્કર સાથે એમનો સંપર્ક કરાવી શકીએ, અથવા તો ગવર્મેન્ટ એજન્સીઝનો પણ સંપર્ક આપણે એમને કરાવી શકીએ જો એમને પૈસાની મદદ જોઈતી હોય. અને ઘણી બધી અત્યારે સ્કીમ ચાલતી હોય કે સરકાર દ્વારા મદદ થતી હોય તો એમના વિશે પણ એમને માહિતગીર કરી શકીએ. સરકારી સંસ્થાને આપણે સામેથી સંપર્ક કરીને જણાવી શકીએ કે એમની આવી આવી જરૂરિયાત છે. અને આ સમયમાં પોઝિટિવ રહેવાની ખૂબ જ જરૂર છે. તો આપણે કુટુંબના લોકોને એ મદદ કરી શકીએ યાદ રાખવા માટે કે પહેલા પણ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવી છે કે આવો ક્રાઇસિસનો સમય આવ્યો છે તો તમે કેવી રીતે આમાંથી બહાર નીકળ્યા, કેવી રીતે આમાંથી તમે આને પાર પાડ્યો, તો એના વિશે આપણે એમને વાત કરી શકીએ. યાદ કરશે તો એમને પણ લાગશે કે એ સમયમાં પણ એવો જ લાગતો હતો કે આને તો પાર પાડી શકશું નહીં, પણ ધીમે ધીમે આપણે જ એને પાર પાડ્યો છે. આપણે એ પણ યાદ રાખવાની ખૂબ જ જરૂર છે કે એમને યાદ કરાવવાની જરૂર છે કે આખી સિચ્યુએશન ટેમ્પરરી છે અને આ સિચ્યુએશન પણ આ સમય પણ વીતી જશે અને સારા સમય આવશે. કે એ પણ એક અગત્યની વસ્તુ છે કે એક એક દિવસ કરીને જીવીએ તો વધારે સારું. બહુ લાંબા સમયનો વિચાર કરશું તો પણ ચિંતા બહુ વધશે. તો એક વખતમાં આજના દિવસમાં શું શું કરવાનું છે, શું ચાલી રહ્યું છે, એના ઉપર જ ધ્યાન રાખીએ તો વધારે સારું. એ પણ જરૂરી છે કે થોડા આગળના સમય માટે પણ આપણે પ્લાન કરીને ચાલીએ, કેમ કે પ્લાન કરીને ઘણી વખત નહીં ચાલીએ તો ઘરમાં સામાનો ખૂટી જશે, એવી પણ કદાચ સ્થિતિ, કે દવા ખૂટી જશે. તો એના માટે પણ અમુક જે થોડા દિવસ આગળની પણ અમુક તૈયારીઓ કરવાની છે એ પણ કરી રાખવાની. પણ બહુ મહિના પછી શું થશે, 2 મહિના પછી શું થશે, બહુ એની ચિંતામાં પડવાની જરૂર નથી. અને આ સમય માટે આપણો જે પર્સ્પેક્ટિવ છે કે આપણે જીવનને જે જોવાની જે દ્રષ્ટિકોણ છે એને પણ બદલવાની જરૂર છે. અને આપણે એક ઓપોર્ચ્યુનિટી તરીકે લઈ શકીએ કે કદાચ દરરોજ ઘરના બધા સભ્યો સાથે આપણી એટલી બધી વાતચીત ના થતી હોય તો એ બધી રીતે આપણે એમને કેર કરીએ છીએ, એમની કાળજી લઈએ છીએ, એ આપણે શો કરી શકીએ છીએ. તરીકો બદલાઈ ગયો છે કેવી રીતે આપણે એમને કેર કરીએ છીએ શો કરવાનો. પહેલા માંદા પડતા લોકો તો આપણે કદાચ એમની સાથે હતા,
પણ હવે ફોન પર વાત કરીને એમને આપણે આપણી કાળજી લઈએ છીએ એમની એ જાહેર કરી શકીએ છીએ. વેન્ટિલેશન એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, ખાસ કરીને જ્યારે આ કુટુંબના જણો કાઉન્સેલર્સનો સંપર્ક કરે છે. આપ લોકો બધા જાણો જ છો કે વેન્ટિલેટ કરવાથી મન હળવું થાય છે અને બીજા લોકોને પણ કદાચ આવી જ ફિલિંગ્સ આવતી હોય તો તમને એવું કદાચ ઓછું લાગે કે આપણે એકલા નથી, બીજા લોકો પણ આવી જ પરિસ્થિતિમાં છે. આપણે એમને યાદ કરાવી શકીએ કે એમના સપોર્ટ સિસ્ટમમાં કોણ કોણ છે અને એ એમના સંપર્કમાં પણ આવી શકીએ. એઝ કાઉન્સેલર્સ આપણે એમને એ પણ બતાવી શકીએ કે બીજી કેટલીક હેલ્પલાઇન્સ છે. ખાસ કરીને આ વાત ક્યારે અગત્યનું થઈ જાય કે આજે કદાચ આપણી પાસે આવી શક્યા છે, કદાચ આપણને ફોન પર વાત કરી રહ્યા છે, પણ આગળ આપણી સાથે જ ફોન પર વાત થઈ શકશે કે કેમ, તો કન્ટિન્યુટી ઓફ કેર ખૂબ જ અગત્યનું છે. તો આપણો સંપર્કનો પણ કોઈ નંબર હોય તો આપણે એમને આપી શકીએ, જેથી કદાચ આજે તો એ ચાલીને આવ્યા છે, કદાચ પછીથી એમને આવવાનો વારો ના મળે, કાં તો આપણે સામેથી ફોન કર્યું છે તો એમને એક નંબર એવું પણ આપી શકીએ જો કદાચ એવી શક્યતા હોય, જેથી એ આગળ આપણને સંપર્ક કરી શકે અને કન્ટિન્યુટી એક કેરની રહે કાઉન્સેલર તરફથી. આપણે ફક્ત કોરોના અને COVID-19ની જ વાતો કરીએ એના કરતા આપણે કુટુંબના લોકોને કહી શકીએ કે કોરોના સિવાય પણ જિંદગી છે, અને એના વિશે પણ એ ન્યૂઝમાં વાંચી શકે, ટીવી જોઈ શકે અને બીજા લોકો સાથે વાતચીત કરી શકે. એનો મતલબ એ નથી કે કેર નથી કરતા, કે એમને ચિંતા નથી, પણ એ કરવાથી મનની જે ચિંતા છે થોડી હળવી થશે અને કોઈ પાસ્ટમાં કોઈ સારા ઇવેન્ટ થયા હોય, આપણે કોઈ કોમન ઇન્ટરેસ્ટ હોય, કોઈ કુકિંગ ટિપ્સ હોય, મ્યુઝિક હોય, એના વિશે પણ આપણે ચર્ચા આપણા મિત્રો જોડે કે બીજા કુટુંબના લોકો જોડે કરી શકીએ, આપણા સંબંધીઓ જોડે. આપણે એ પણ એમને શીખવાડવાની જરૂર છે કે ક્યારે ના પાડવી. ઘણી વખત આપણે કમ્ફર્ટેબલ ના હોઈએ શેર કરવા માટે, કે કોરોના વિશે વાત કરી કરીને કે COVID-19 વિશે વાત કરી કરીને થાકી ગયા હોઈએ, તો એ સમયમાં ખૂબ જ જરૂરી છે કે આપણે ના પાડી દઈએ. અમે અહીંયા બરોડામાં હેલ્પલાઇન ચલાવીએ છીએ કલેક્ટર ઓફિસથી, અને સામેથી ક્વોરન્ટીનમાં જેટલા લોકો હતા એને સામેથી ફોન કરીને વાત કરતા હતા કાઉન્સેલિંગ કરવા માટે, એમને પૂછતા હતા કે એમને કોઈ તકલીફ તો નથી. પણ ઘણી વખત એ જોયું કે સામેથી એ લોકો જ ના પાડી દે કે ભાઈ અમને અત્યારે વાત કરવાની જરૂર નથી લાગતી, કેમ કે ઘણા લોકો ફોન કરી રહ્યા છે. તો એ પણ સમજવાની જરૂર છે કે એમને આપણે સ્પેસ આપીએ અને એમને જે જરૂરિયાત છે એને અનુલક્ષીને જ આપણે એમને વાત કરીએ, અને એ ના પાડતા હોઈએ તો એને પણ આપણે રિસ્પેક્ટ કરીએ અને પૂછીએ જરૂર કે એમને કોઈ મદદની જરૂર હોય તો ચોક્કસ અમને સંપર્ક કરી શકે. હવે એક વાત એવી કે જ્યારે રિપોર્ટ્સ નેગેટિવ આવે, પેશન્ટ પાછો ઘરે આવે, તે આખો જે એક્સપિરિયન્સ થયો એને ઇન્ટિગ્રેટ કરવું, કે એને સમજવું, જીવનમાં સામેલ કરવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર શું થશે કે પાછો વારંવાર એવા સ્વપ્નો આવશે કે જાણે એવી જ પરિસ્થિતિનો સામનો આપણે પાછા કરી રહ્યા છીએ, કે જાણે એકલા હોઈએ, કોઈ આપણી સાથે ના હોઈએ, અને એ ટાઈમમાં સપોર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. જે લોકો ઘરે પાછા આવે સ્ટિગ્મા ફેસ કરી શકે અને શરીરને અને મનને નોર્મલાઇઝ થતા ઘણીવાર અઠવાડિયાઓ પણ લાગી શકીએ, તો એને પહેલાથી જાણ કરીએ તો એમની પણ તૈયારીઓ રહે. હવે કાઉન્સેલિંગ માટેના અમુક અગત્યના જે કન્સિડરેશન્સ છે, જે આપણે ધ્યાન રાખવા જેવી વાત છે, આપ બધા કાઉન્સેલર્સ છો, આપ બધા જાણો જ છો, છતાં અને વારંવાર અગાઉના સેશન્સમાં પણ કદાચ આ વાત થઈ ચૂકી છે, પણ આ મને ખૂબ જ અગત્યની લાગી એટલે મને થયું કે આ રિપીટેશન થતું હોય છતાં આપણે આ વાત કરીએ, કે જેટલા લોકોના આપણે સંપર્કમાં આવશું એ બધાનું બેકગ્રાઉન્ડ ખૂબ જ અલગ હશે, બધાની જરૂરિયાત પણ ખૂબ જ અલગ હશે, બધાની મુશ્કેલીઓ પણ ખૂબ જ અલગ હશે. આપણે એમને સાંભળવાની ખૂબ જ જરૂર છે કે એમની તકલીફ શું છે, એમની જરૂરિયાત શું છે. આપણે રિસ્પેક્ટફુલ રહેવાની ખૂબ જ જરૂર છે. ઘણી વખત એવું બનશે કે એવા લોકો મદદ માંગી રહ્યા હશે કે જેમને અત્યાર સુધી ક્યારેય કોઈને મદદ માંગવાની જરૂર ના પડી હોય, તો એમને શરમનો અનુભવ પણ થશે, પણ આપણે રિસ્પેક્ટફુલ રહીશું તો એમને પણ મદદ માંગવામાં આસાની થશે. ઘણી વખત આપણો જે ફોકસ છે અને એમની પ્રાયોરિટી છે એ અલગ અલગ હોઈ શકે, તો આપણે ખૂબ જ જરૂરી છે કે એમની જે પ્રાયોરિટીઝ છે એમના ઉપર આપણે ધ્યાન આપી શકીએ. આ વાત આપણે કરી ચૂક્યા કે કદાચ એ આપણને આગળ મળી ના શકે અથવા તો વાત ના કરી શકે, તો એક કન્ટિન્યુટી ઓફ કેરની પ્લાનિંગ પહેલી જ વારમાં જ્યારે આપણી વાત થાય ત્યારે કરવી ખૂબ જ જરૂરી છે,
કે આગળ કોને વાત કરી શકે તો જરૂર પડશે, તો હેલ્પલાઇન્સ કયા છે. બીજી કાઉન્સેલર્સ માટે ખાસ અગત્યની વાત છે કે સિચ્યુએશન ખૂબ જ ડાયનામિક છે અને રોજે રોજ બદલાઈ રહ્યું છે. હું કાલની જ વાત કરીએ તો અમદાવાદમાં એવો એક નિર્ણય લેવામાં આવ્યો કે બધી દુકાનો આજથી બંધ, દૂધ ને દવાઓ સિવાયની બધી દુકાનો બંધ. તો સ્થિતિ દરરોજ બદલાઈ રહી છે, એડમિનિસ્ટ્રેશન તરફથી, હેલ્થ કેર તરફથી. શરૂઆતમાં બધા જ પેશન્ટોને ઘરમાં નહીં રાખવામાં આવ્યું ને હોસ્પિટલ અથવા તો કોવિડ કેર સેન્ટર્સમાં રાખવામાં આવ્યું, અને હવે ધીમે ધીમે ખ્યાલ આવી રહ્યો છે કે સ્ટ્રેટેજી ચેન્જ થઈ કે હોમ આઇસોલેશન પણ આપણે કરી શકીએ છીએ. હવે અમુક જે સ્પેશિયલ કન્સિડરેશન્સ છે, સ્પેશિયલ કિસ્સાઓ છે, એની થોડી વાત કરી લઈએ. કે ધારો કે જે બાળક છે એને જે માતા પિતાથી અલગ રાખવામાં આવે, તો એઝ કાઉન્સેલર આપણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કે અલ્ટરનેટિવ કેર શું છે, કોણ એ બાળકનું ધ્યાન રાખી શકે, શું હોસ્પિટલના બીજા કોઈ લોકો એનું ધ્યાન રાખશે, શું કુટુંબના એવા બીજા લોકો છે જે ધ્યાન રાખી શકે અથવા ધ્યાન રાખવાની તૈયારી બતાવે છે. હવે ધારો કે બાળક માતા પિતાથી અલગ થઈ જાય, તો પણ એ સમયની અંદર એટલીસ્ટ દિવસમાં 2 થી 3 વાર એ બાળકનું માતા પિતા સાથે વાતચીત થઈ શકે, ફોન દ્વારા કે વિડીયો કોલ થઈ શકે, તો આપણે ચોક્કસ એનો પ્રયત્ન કરવો જોઈએ. સ્ટિગ્મા આપણે પહેલા જોઈ ચૂક્યા છે, પણ જે લોકોના ઘરમાં આવા પેશન્ટ હોય અથવા તો પેશન્ટ સાજા થઈને પાછા આવે તો પણ એ સ્ટિગ્મા ફેસ કરી શકે. તો એઝ કાઉન્સેલર્સ, એઝ હેલ્થકેર પ્રોવાઈડર્સ, એઝ પાર્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન, આપણે સામાન્ય જનતાને આ બતાવવાની ખૂબ જ જરૂર છે, એજ્યુકેટ કરવાની જરૂર છે કે આઇસોલેટ કેમ કરવામાં આવે છે જેથી ઇન્ફેક્શન ના ફેલે, આપણે ક્વોરન્ટીન કેમ કરવામાં આવે છે, આ ચેપ કેવી રીતે ફેલે છે, અને એમની સાથે આપણે સ્ટિગ્મેટાઇઝ ના કરીએ એમને તો વધારે સારું. એડમિનિસ્ટ્રેશનનો પણ આપણે ચોક્કસ હેલ્પ લઈ શકીએ. એક કિસ્સો આપણે સાંભળ્યો જ હશે કે સુરતની અંદર એક ડોક્ટરને એના જ સોસાયટીના લોકો ધમકાવતા હતા કે તારે અહીંયા આવવાનું નહીં, તારાથી અમને પણ ચેપ લાગી શકે, અને એ સમયમાં એમને એડમિનિસ્ટ્રેશનની હેલ્પ લીધી અને એ જે એ મુશ્કેલીમાંથી એ બહાર નીકળી શકે. હવે અમુક જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાતો કે જે લોકોને પહેલાથી જ માનસિક બીમારી હોય એમને આ સમયની અંદર મુશ્કેલીઓ વધારે થઈ શકે, એમના માટે આ પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ થઈ શકે અને બીમારી ઉથલો મારી શકે. તો એ ટાઈમમાં સંભાળ રાખવાની ખૂબ જ જરૂર છે. એ લોકો સમય સમય પર દવા લઈ લે એ પણ ખૂબ જરૂરી છે. સાયકિયાટ્રિસ્ટ સાથે કે એમના થેરાપિસ્ટ સાથે ફોન પર એમની વાત થઈ શકે, સંપર્ક કરી શકે, અને દવાઓમાં કંઈ ફેરફાર કરવો હોય તો એ પણ કરી શકાય. હવે મેન્ટલ ડિસઓર્ડર્સ નવા પણ આવી પરિસ્થિતિમાં ઉત્પન્ન થઈ શકે, તો આપણે PTSD કે એક્યુટ સ્ટ્રેસ ડિસઓર્ડર કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, જેની અંદર વારંવાર એ જ વિચારો આવે, ફ્લેશબેક્સ કે સપનાઓ આવે કે જાણે એ જ વસ્તુઓ આપણી સાથે પાછી ને પાછી ઘટી રહી છે, દુઃસ્વપ્ન આવે કે આપણો જે વિચાર છે, વિચારો અને આપણો મન જે છે ખૂબ જ ચિંતિત રહે અને બહુ આસાનીથી આપણે ચમકી જઈએ, ગભરાઈ જઈએ, એવું પણ થઈ શકે. ડિપ્રેશન, એન્ઝાયટી, લોકોને ઊંઘવામાં તકલીફ થઈ શકે અને લોકોને આલ્કોહોલ કે બીજા ડ્રગ્સ નું સેવન જે છે એ વધી શકે છે આ સમયની અંદર. તો ક્યારે સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કરાવવાનો એ પણ એક કાઉન્સેલર તરીકે આપણી ફરજ છે કે આપણે એમને ગાઈડ કરી શકીએ કે ક્યારે એમને સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજિસ્ટનો સંપર્ક કરવો. ખૂબ જ વધારે સ્ટ્રેસના લક્ષણો જણાતા હોય કે ચિંતા બહુ જ વધારે પડતી હોય કે બહુ ઉદાસ લાગતા હોય, ખાસ કરીને મરી જવાના વિચાર આવતા હોય કે ઊંઘવામાં બહુ તકલીફ પડતી હોય, આપણે સ્લીપ હાઇજિન વિશે એમને જાણકારી આપી હોય છતાં એમને ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય, તો ચોક્કસ આપણે સાયકિયાટ્રિસ્ટ પાસે મોકલી શકીએ કે રેફર કરી શકીએ. કે જો દરરોજનું જે એમનું રોજિંદુ જે રૂટીન છે એ બરાબર પૂરું પાર નથી પાડી શકતા હોય, ઘરનું કામ બરાબર ના કરી શકતા હોય, એમના ધ્યાન ના રહેતું હોય, અથવા તો જે વાત કરી કે દારૂનું સેવન કે બીજા ડ્રગ્સનું સેવન જો વધી જતું હોય, સિગરેટ સ્મોકિંગ કે ગુટકાનું ચ્યુઈંગ એ વધી જતું હોય, તો પણ આપણે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલનું કે સાયકિયાટ્રિસ્ટનું મદદ લઈ શકીએ છીએ. આ જે મેં અમુક જે રેફરન્સીસનું જે યુઝ કર્યું છે એ છે, અને બહુ બહુ આભાર અને મારા બેસ્ટ વિશેસ આપ બધા કાઉન્સેલર્સને કે આ મુશ્કેલીના સમયમાં તમે લોકોને સપોર્ટ, કમ્ફર્ટ અને કેર પ્રોવાઈડ કરી શકશો. તો માય બેસ્ટ વિશેસ ટુ ઓલ કાઉન્સેલર્સ. થેન્ક યુ વેરી મચ. એક મને મેસેજ દેખાઈ રહ્યું છે કે પ્લીઝ સેન્ડ યોર PPT, તો હું PPT શેર કરી દઈશ.
આમાંથી અમુક જે ગાઈડલાઇન્સ છે વાંચવાની તમને જરૂર રહેશે, તો હું જે આયોજકો છે એમની જોડે શેર કરી દઈશ અને એ લોકો તમને આગળ પહોંચતું કરી શકશે. થેન્ક યુ સો મચ. હવે કોઈના કોઈ પ્રશ્નો હોય તો એ પૂછી શકે, તો હું ટ્રાય કરીશ કે એમના પ્રશ્નોનું પણ નિવારણ કરી શકું. So thank you very much, sir, for a wonderful session. We will move on to question answer session now. તાલીમાર્થીઓ ને તમારો જો કોઈ સવાલ હોય તો તમે Q&A સેક્શન ની અંદર લખી શકો છો. Q&A સેક્શન તમારી સ્ક્રીન પર ત્રણ ડોટ વાળું એક આઇકોન છે, એની અંદર તમને Q&A નો ઓપ્શન જોવા મળશે. એની અંદર તમે તમારો સવાલ લખી શકશો. તમામ પાર્ટિસિપન્ટ ક્વેશ્ચન્સ જોઈ શકે તે માટે સ્ક્રીન શેર કરીએ છીએ. There are so many feedback from participants regarding nice information and very informative and easy to understand session. Pehlo question che Devendra bhai no. If patient is not comfortable in talking but we feel that patient is very depressed, then what to do? એટલે ઘણી વાર એવું બને કે પેશન્ટ ખૂબ જ ડિપ્રેસ્ડ હોય તો વાત કરવાની તૈયારી ના હોય, પણ થોડો એને આપણે સમય આપીએ, મોકળાશ આપીએ, તો મોટા ભાગના લોકો આપણે વાત કરવાની તૈયારી બતાવે છે અને વાત કરતા જ હોય છે. એકવાર જો એમને એવું લાગે કે આપણે જેન્યુઇનલી ઇન્ટરેસ્ટેડ છીએ અને એમની મદદરૂપ થઈ શકીએ, આપણે એને મદદ કરી શકીએ, તો એવા લોકો વાત કરવા તૈયાર થઈ જ જતા હોય છે. રૂટિનલી અમે ઓપીડીની અંદર પણ એવા ઘણી વાર પેશન્ટ જોઈએ કે જે ખૂબ જ ડિપ્રેસ્ડ હોય, શરૂઆતમાં વાત કરવાની તૈયારી પણ ના બતાવે, તો ઘણી વખત આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પણ પૂછી શકીએ, એમને ડિપ્રેશનના લક્ષણો વિશે પણ પૂછી શકીએ. જો એકવાર એમને ખ્યાલ આવે કે આ ડૉક્ટરને ખબર છે કે શું શું તકલીફ હોઈ શકે, કે આ વ્યક્તિને કે કાઉન્સેલરને ખબર છે કે શું શું તકલીફ હોઈ શકે, તો એ વધારે ખુલીને આપણને વાત કરી શકે છે. પણ એ પણ ખૂબ જ જરૂરી છે કે બહુ આપણે પ્રેશરાઇઝ ના કરીએ કે તરત ને તરત જ કહો, થોડો આપણે એમને સ્પેસ આપીએ, થોડો સમય આપીએ. આ કોરોના વાયરસના ઇન્ફેક્શનના ટાઈમમાં, મહામારીના સમયમાં બની શકે કે આપણી પાસે સમય ઓછો હોય, પણ ખાસ કરીને આવા દર્દીઓ માટે જો આપણે થોડો સમય આપીએ, થોડો એમને બોલવાનો તક આપીએ, તો મોટા ભાગના દર્દીઓ વાત કરતા જ હોય છે. અને એમને લાગે કે આ જનરલી ઇન્ટરેસ્ટેડ છે, મદદરૂપ થઈ શકે એમ છે, તે લોકો વાત કરતા જ હોય છે. હિતેશ પોપટાણી એવું પૂછે છે કે જે લોકો હોમ ક્વોરન્ટાઇન કરેલા છે તે બહાર નીકળે છે અને તેમને સમજાવવા છતાં પણ તે ક્વોરન્ટાઇનના નિયમોનું પાલન નથી કરતા, તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? જે આપણે ગ્રીપ પ્રોસેસની જે એક વાત કરી, તો એમાં સ્ટાર્ટિંગના જે બે સ્ટેજીસ છે કે ડિનાયલ અને બીજું એંગર, આવી પરિસ્થિતિમાં લોકો રૂલ્સ ફોલો સામાન્ય રીતે નથી કરતા. તો પહેલી વસ્તુ એ કે એમને શાંત પાડવાની ખૂબ જ જરૂર છે અને એમની સાથે ખૂબ જ ધીરજથી, ખૂબ જ શાંતિથી વાત કરવાની જરૂર છે. એ જે આખી પ્રેઝન્ટેશનમાં આપણે વાત કરી છે એ જ હું પાછું રિપીટ કરીશ કે ધ કી ટુ ધ હોલ થિંગ ઇઝ કમ્યુનિકેશન. સૌથી અગત્યની વસ્તુ છે કમ્યુનિકેશન. જેમ એમને વધારે માહિતી મળશે, જેમ એમને ખબર પડશે કે આ ફક્ત મારા માટે નહીં, આખા સમાજના ભલા માટે છે, મારા કુટુંબના બીજા લોકોના ભલા માટે છે, મારાથી બીજા લોકોને ચેપ લાગી શકે છે, તો એ લોકો પણ ધીમે ધીમે તૈયારી બતાવતા જ હોય છે.
અને ઘણાને મનમાં અમુક ડાઉટ્સ હોય છે, ગેરમાન્યતાઓ હોય છે, ઘણાને એવું લાગે કે મને તો કશું જ નહીં થશે, પણ એ પણ એમને બતાવવાની કે સમજાવવાની જરૂર છે કે આ વાયરસનો ચેપ દરેક ઉંમરના વ્યક્તિને લાગે છે. આપણે સમજીએ છીએ કે વધારે ખરાબ ઉંમર લાયક વ્યક્તિને કે જેમને કોમોર્બિડિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે બીજી જે ગંભીર લાંબા સમયની ચાલતી માંદગીઓ જેમને હોય, શ્વસન તંત્રની જેમને બીમારીઓ પહેલાથી હોય, તો એમને આવી તકલીફ થવાની શક્યતા ચોક્કસ છે, આપણને ખબર છે. પણ બીજા લોકોને અસર થશે જ નહીં એવી વાત છે. બીજા લોકોને પણ અસર થઈ શકે, નાના બાળકોને પણ અસર થઈ શકે, યુવાન લોકોને પણ અસર થઈ શકે. આપણે જોઈ રહ્યા છે કે મિલિટરીના લોકોને પણ એની અસર થઈ રહી છે, કે જે લોકો આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે શારીરિક રીતે તો ખૂબ જ મજબૂત છે, છતાં એ લોકોને પણ અસર થઈ રહી છે અને એવા લોકોનો પણ ની પણ મૃત્યુ થાય છે. તો જોકે દર ખૂબ ઓછી છે, પણ જો આપણે આખી માહિતી આપીએ, અહીંયા તકલીફ એ જ પડે છે કે દરેક લોકોને પૂરીપૂરી માહિતી નથી. શાંતિથી ધીરજથી બેસીને એમને જો આખી માહિતી આપીએ તો એ લોકો પણ મદદ કરવા તૈયાર થઈ જ જતા હોય છે. ઘણાને શરૂઆતમાં એવું લાગતું હતું કે આ તો પોલિટિકલી મોટિવેટેડ છે, અમુક લોકો એપી અફવા ઉડાવતા હતા કે આવું તો કઈ છે જ નહીં, આ તો સરકારે ઉપચાવી લીધી એવી વાત છે. તો જ્યારે આપણે લોકોને મનમાં પહેલાથી જ આ વાતને લઈને કોઈ ગ્રંથિ છે, તો ખૂબ જ જરૂરી છે કે એમના મનના બધા જ ડાઉટ્સ આપણે ક્લિયર કરીએ, ખૂબ જ શાંતિથી વાત કરીએ. અને કાઉન્સેલર્સ મને લાગે છે કે ખૂબ જ મદદરૂપ થઈ શકે આની અંદર. કાઉન્સેલર મિત્રોને વિનંતી છે કે ટોપિકના આજના સેશન રિલેટેડ ક્વેશ્ચન હોય તો એ પૂછવા, અધરવાઇઝ ઇટ ઇઝ કમ્પ્લીટલી અપ ટુ યુ સર વેધર વી વોન્ટ ટુ ટેક ધીસ ક્વેશ્ચન ઓર નોટ. પ્રફુલ બેસદળિયા એવું પૂછે છે, કોઈ વ્યક્તિ પોઝિટિવ હોય, કોવિડ પોઝિટિવ, અને તે વ્યસન પણ કરતો હોય, તો તે વ્યક્તિને વ્યસન છોડાવવા માટે કેવી રીતે સમજાવવો જોઈએ? આના માટે આખો અલગ સેશન જ રાખવામાં આવ્યું છે, તો એ કદાચ એક બે દિવસની અંદર જ હશે. તો એમાં બહુ ડિટેલમાં આ વાત કરવામાં આવશે કે જો પેશન્ટ હોય અને સાથે સાથે સબસ્ટન્સ અબ્યુઝ પણ કે યુઝ પણ હોય તો શું કરવું, પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને એટલે જ અલગથી આખું સેશન રાખવામાં આવ્યું છે જેથી આના વિશે વાત થઈ છે. રાઈટ સર. ફેમિલી મેમ્બર ઘણા ડિપ્રેસ, દેવેન્દ્રભાઈ પૂછે છે, ઇફ ફેમિલી મેમ્બર્સ આર ડિપ્રેસ્ડ ધેન વોટ વી કેન ડુ, વેર ટુ રિફર? એટલે સામાન્ય રીતે અત્યારે આખા જે સરકારી સંસ્થાનો છે, હોસ્પિટલ્સ છે, એ બધા જ કામ કરી રહ્યા છે. જેટલા મેડિકલ કોલેજીસ છે, બધે જ સાયકિયાટ્રિસ્ટ અવેલેબલ છે અને દરરોજની ઓપીડી ચાલી રહી છે, પેશન્ટો પણ આવી રહ્યા છે. ધીમે ધીમે કરીને ઘણા વિસ્તારોમાં હવે પ્રાઇવેટ સાયકિયાટ્રિસ્ટ પણ કામગીરી ચાલુ કરી દીધી છે અને સવાર સાંજ ઘણા લોકો કામ કરી રહ્યા છે. તો કાં તો એમના જે સાયકિયાટ્રિસ્ટ હોય, પહેલાથી જો આ તકલીફ હોય તો એમને સંપર્ક કરી શકે, અથવા તો ચોક્કસ તમે ગવર્મેન્ટની જે હોસ્પિટલ્સ છે, ખાસ કરીને મેડિકલ કોલેજ સંલગ્ન જેટલી પણ હોસ્પિટલ્સ છે, ત્યાં સાયકિયાટ્રીનું અલગથી ડિપાર્ટમેન્ટ છે અને બધે સાયકિયાટ્રિસ્ટ અવેલેબલ છે. ઘણા નાના સેન્ટર્સમાં પણ મેડિકલ કોલેજીસ છે અને ત્યાં પણ સાયકિયાટ્રિસ્ટ અવેલેબલ છે અને એ ઓપીડી ચલાવી રહ્યા છે, વોર્ડ પણ એડમિટ પણ કરી રહ્યા છે પેશન્ટને. તો જો તમને એવી મેં વાત પણ કરી કે બહુ વધારે પડતું તમને એન્ઝાયટીના લક્ષણ, ડિપ્રેશનના લક્ષણ જણાતા હોય, અથવા તો માનસિક બીમારી છે સ્પષ્ટપણે જણાતું હોય, ઊંઘ બરાબર ના આવતી હોય, સબસ્ટન્સ યુઝ હોય, તો એવામાં ચોક્કસ સાયકિયાટ્રિસ્ટને તમારે રેફર કરવું જ જોઈએ. આજના સેશનમાં એવું જોવા મળે છે કે સવાલો ઓછા અને કોમ્પ્લિમેન્ટ્સ અને ફીડબેક, સારા ફીડબેક વધારે છે સર. નાઇસ પ્રેઝન્ટેશન એન્ડ સો મેની. એક ગુરપ્રીત છાબડાનો વાંચી આપણે, સર ધીસ પ્રેઝન્ટેશન વોઝ એક્સિલન્ટ, ઇટ શોઝ અવર રિસ્પોન્સિબિલિટી ટુ બી મોર એમ્પેથેટિક એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ ઇન સચ સિચ્યુએશન. સો અવર પાર્ટિસિપન્ટ્સ આર ગેટિંગ મોટિવેટેડ.
જીગ્નેશ ભાઈ અને ફરીથી વિનંતી છે કે આપણે સબસ્ટન્સ અબ્યુઝ માટેનું ચર્ચા અગાઉ પણ થઈ છે અને એના સેશનમાં વ્યસનીઓને જ્યારે તમાકુ નથી મળતું ત્યારે શું કરી શકાય એની વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને ઘણા સેશનમાં આપણે કવર પર કર્યું છે. ચિરાગ પરમાર પૂછે છે, હોસ્પિટલ સ્ટાફના ફેમિલી મેમ્બર્સ વધુ સ્ટ્રેસફુલ સિચ્યુએશન ફીલ કરે છે, તેના માટે શું કરી શકાય? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે હોસ્પિટલ સ્ટાફના જેટલા લોકો છે એ ખૂબ જ સ્ટ્રેસમાં છે અત્યારે, કે મારા જે ડોક્ટર સંબંધી છે કે મારો પરિવારનો જન છે કે નર્સિંગ સ્ટાફ છે કે બીજા જે સ્ટાફ મેમ્બર્સ છે હોસ્પિટલમાં, એ સિવાય જે પોલીસમાં જે છે, સફાઈ કર્મચારીઓ છે, શાકભાજીના વિક્રેતા છે, એ બધાના જ કુટુંબીજનોને ખૂબ જ અત્યારે તણાવ એ લોકો અનુભવ કરી રહ્યા છે. હોસ્પિટલ સ્ટાફ માટે અમુક જે વસ્તુઓ અલગ આવી જાય છે એ એવી રીતે છે કે ઘણા હોસ્પિટલના સ્ટાફ ઘર પાછા નથી આવી રહ્યા, કે એમને પછીથી ક્વોરન્ટીનમાં રહેવું પડે છે, કે એમને ત્યાં જ ઘણા દિવસ સુધી રહેવું પડે છે અને ત્યાં સેવા આપવી પડે છે. તો એવી પરિસ્થિતિમાં આપણે એક તો એમના જે રિલેટિવ છે એમની સાથે દરરોજ સંપર્કમાં હોય, સવાર સાંજ એટલીસ્ટ એમની સાથે બે વાર વાત થાય કે પરિસ્થિતિ કેવી છે, શું ચાલી રહ્યું છે. જનરલ પોપ્યુલેશનને જેવી રીતે કે બીજા ફેમિલી મેમ્બર્સને આપણે આ બીમારી વિશે જાણકારી આપીએ છીએ, એવી જ રીતે એમને પણ જાણકારી આપવી અને એમનો મનોબલ એ રીતે ખૂબ જ ઊંચો રાખવાનો કે તમારા જે કુટુંબજનની છે એ ફ્રન્ટલાઈન વોરિયર છે, કે એ આગળ વધીને આ બીમારી સામે લડત આપી રહ્યા છે. તો ખૂબ જ તમારે પ્રાઉડ ફીલ કરવાનો સમય છે અને એ સમજવાની જરૂર છે કે કેટલા લોકોનો જીવનમાં કેટલો મહત્વનો ભાગ અત્યારે એ લોકો ભજવી રહ્યા છે. દરેકને એવો મોકો નથી મળી રહ્યો કે જઈને આના વિશે કંઈ કરી શકે કે લડત આપી શકીએ, પણ આપના કુટુંબીજનને એવો મોકો મળ્યો છે તો ખૂબ જ પ્રાઉડ ફીલ કરવાની વાત છે. મહેશ કુમાર ઝાલા, ગ્રીફ પ્રોસેસમાં કોઈ વ્યક્તિ વધારે પડતું એક્સેપ્ટન્સ કરતો હોય તો તેવા વ્યક્તિનું કાઉન્સેલિંગ કેવી રીતે કરવું? હું સમજુ છું કે તમે કદાચ એક્સેપ્ટન્સ કરતા કદાચ ડિપ્રેશન કે ડિસ્પેરની વાત કરી રહ્યા છો, કે એક્સેપ્ટન્સ તો એક ખૂબ જ સારી વાત છે કે તમે બરાબર સમજી જાઓ કે પરિસ્થિતિ કેવી છે, એમાં કશું ખોટું નથી. અને એમાં ખાસ કરીને એ વાતને અનુલક્ષીને કાઉન્સેલ કરવાની જરૂર નથી. એક્સેપ્ટન્સ એક છેલ્લો પડાવ જેવો આપણે સમજી શકીએ કે જેમાં વ્યક્તિ સારી રીતે સમજી શકતો હોય છે કે પરિસ્થિતિ કેવી છે, એમાં હું શું ભાગ ભજવી શકું છું અને હું શું કરી શકું છું, એની અંદર મારા માટે શું કરી શકું, મારા કુટુંબના જનો માટે શું કરી શકું, સમાજ માટે શું કરી શકું, એને આપણે એક્સેપ્ટન્સ કહીએ. કદાચ તમે વધારે પડતું એક્સેપ્ટન્સ એ રીતે કહેતા હો કે ડિસ્પેરમાં આવી જાય, કે હતાશામાં આવી જાય કે હવે તો કશું જ નહીં થશે, નોકરીઓ જતી રહેશે, ઘણા લોકો મરી જશે કે બધા જ મરી જશે, હું મરી જઈશ કે મને પણ થશે જ અને હું પણ આમાંથી બહાર નહીં આવું. તો આપણે ખૂબ જ જરૂરી છે કે એકદમ સાચી માહિતી આપવી. ઇન્ફેક્શન થઈ શકે એ એક ચોક્કસ હકીકત છે, પણ આપણે પોતાનો બચાવ કેવી રીતે કરી શકીએ. કોરોના વાયરસની જ્યારે ઇન્ફોર્મેશન આપવાનો સેશન રહ્યો હશે એમાં ચોક્કસ વાત કરવામાં આવી હશે કે આપણી કાળજી કેવી રીતે લેવાની, આ ચેપ આપણને ના લાગી જાય એના માટે શું કાળજીઓ લેવાની. આગળ જતા કે બધા જ લોકો આનાથી મરી જવાના એવું નથી થવાનું. મોટા ભાગના જે ડેટા આવી રહ્યા છે એનાથી ખબર પડે છે કે મૃત્યુનો જે રેટ છે એ 2-3% છે. અને ઘણા દેશોમાં તો એવી પણ અમુક રિસર્ચમાં વાત આવી રહી છે કે મૃત્યુદર કદાચ 1% પણ ઓછું હોય, કેમ કે અત્યારે એવા લોકોને આપણે કદાચ પોઝિટિવ ટેસ્ટ નથી કરી શક્યા કે જે લોકોને સિમ્પટમ્સ છે જ નહીં. તો ઘણા દેશોમાં કે ઘણા રાજ્યોમાં આપણા દેશમાં પણ આપણે લાગે કે મૃત્યુનો દર તો બહુ જ વધારે છે, પણ એમાં નાસીપાસ થવાની જરૂર નથી, કેમ કે બધા જ લોકોનું ટેસ્ટિંગ નથી કરવામાં આવી રહ્યું. અને ઘણા લોકો એવા છે કે જે વાત કરીએ છીએ કે આપણે ઓલમોસ્ટ 80-85% લોકો એવા છે કે જેમને કોઈ જ લક્ષણો કદાચ ના હોય અથવા ખૂબ જ ઓછા લક્ષણો હોય, ખબર પણ ના પડે ને ઇન્ફેક્શન અને આ બીમારીનો સમય ગાળો નીકળી જતું હોય છે. તો એ માહિતી આપવી ખૂબ જ જરૂરી છે.
અને સાચી માહિતી આપશો અને જો એક્સેપ્ટન્સના સ્ટેજમાં આવી જાય તો ખૂબ જ સરસ વાત છે કે સારી રીતે આ સિચ્યુએશનને હેન્ડલ કરી શકશે. આજના સેશનના રેફરન્સ સાથે એવું પૂછે છે કે લોકડાઉન હતું ત્યાં સુધી ઠીક હતું, પણ અમદાવાદમાં કર્ફ્યુ લાગવાથી વધારે લોકોમાં ચિંતા આવી ગઈ છે, તો આ કર્ફ્યુ વિશે અથવા આના લીધે આપણે એમને શું સમજાવવું જોઈએ? આ પણ ખૂબ જ અગત્યની વાત છે કે કાલે જ અમદાવાદમાં એવું નિર્ણય લેવાયું છે કે કર્ફ્યુ હવેથી રહેશે. તો આ કર્ફ્યુ શેના માટે છે એ પણ સમજવાની ખૂબ જરૂર છે કે અમદાવાદની અંદર કેસો સતત ખૂબ જ વધી રહ્યા છે, તો આપણે એવા પગલા લેવા જ પડશે કે જેથી ઇન્ફેક્શનનો સ્પ્રેડ કે ઇન્ફેક્શનનો જે દર છે એ અટકે અથવા તો ઓછું થાય. ઓછું પણ થશે તો પણ સમાજની દ્રષ્ટિએ આપણા માટે બધા જ માટે ખૂબ જ સારું છે. સારું એવી રીતે કે ધારો કે એક જ સાથે બધાને ઇન્ફેક્શન લાગી જાય કે બહુ જ લોકોને ઇન્ફેક્શન થઈ જાય તો બધા હોસ્પિટલ કે આખી હેલ્થ કેર સિસ્ટમ કદાચ કોલેપ્સ થઈ જાય. પણ ધારો કે આપણે આજે કર્ફ્યુનો પણ વારો આવ્યો છે તો એ શેના માટે છે? આપણા માટે જ છે અને બધા જ શહેરના લોકો માટે જ છે કે એમની હેલ્થ સચવાય, એમને ઇન્ફેક્શન ના થાય, કે આ ઇન્ફેક્શનનો જે સ્પ્રેડ છે એ ઓછું થાય, એની એટલીસ્ટ જે દર છે, રેટ છે, એ પણ ઓછું થાય તો આપણા સારા માટે જ છે. એ રીતે આપણે એમને સમજણ આપી શકીએ છીએ. અને એ પણ સમજવાની જરૂર છે કે આ કર્ફ્યુ કોઈ કાયમ માટેનું છે એવું નથી. અત્યારે આ કર્ફ્યુ હાલ ફક્ત 7 દિવસ માટે છે. હું પાછું કહીશ કે બહુ જ લાંબુ પ્લાનિંગ નહીં કરવાનું, બહુ લાંબુ ચિંતા નહીં કરવાનું, મહિના પછી શું થશે, 2 વર્ષ પછી શું થશે, તો એના વિશે બહુ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિ દરરોજ બદલાઈ રહી છે, જેમ પરિસ્થિતિ બદલાય એનું આપણે અપડેટ લઈએ અને એ પ્રમાણે આપણે જીવીએ. મોટા ભાગના લોકોની પાસે જમવાની વ્યવસ્થા છે, શેલ્ટર છે કે આપણે ઘરમાં જ છીએ, તો ઘરમાં આપણે એટલા દિવસ કર્ફ્યુ સાથે પણ કાઢી શકીએ. ઘણાને એવી ચિંતા કે શાકભાજી ના હોય તો શું, શાકભાજી સિવાય પણ ઘરમાં એટલી ઘણી વસ્તુઓ છે કે જેના ઉપર આપણે દિવસો કાઢી શકીએ છીએ. અને આ મુશ્કેલીનો સમય છે, આપણે સમજીએ છીએ, પણ એ સમય પણ જતું રહેશે. આ કંઈ પરમાનન્ટ નથી, આ ટેમ્પરરી છે, એ સમજાવવું ખૂબ જ અગત્યનું છે. ખ્રિસ્તી સિલ્વન એવું પૂછે છે, ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિના લીધે એમના પાડોશીને ફિયરફુલનેસ નો અનુભવ થાય છે, તો એવા પરિસ્થિતિમાં શું કરવું? એટલે એવી પરિસ્થિતિમાં એક તો આપણે એઝ અ હેલ્થ કેર સિસ્ટમ આપણે સમજીએ કે એડમિનિસ્ટ્રેશન તરીકે આપણે સમજીએ, તો જેટલી લોકોને માહિતી વધારે આપશું એટલું લોકોને આના વિશે ડર ઓછું થશે. હવે ટાર્ગેટેડ અપ્રોચ પણ આપણે રાખી શકીએ કે જેમ સુરતના કેસમાં થયું, જે મેં વાત કરી હતી કે ડૉક્ટરને જ સોસાયટીમાં અંદર ના આવવા દે કે ધમકાવે કે તમારા લીધે અમને ઇન્ફેક્શન થઈ જાય. એક એક ક્વોરન્ટીનમાં પણ નહોતા એ મેડમ, છતાં લોકોને એવું ડર લાગવા માંડે કે મને તમારા લીધે થઈ જશે તો શું. હવે એ સમજવું ખૂબ જરૂરી છે કે એ લોકો ક્વોરન્ટીનમાં છે, ઘરથી બહાર નથી નીકળતા, તો એમનાથી બીજા લોકોને ઇન્ફેક્શન લાગવાની શક્યતા નહીવત છે. તો એ સાચી માહિતી એમને મળશે તો જ એમની ચિંતા ઓછી થશે. અને ક્વોરન્ટીનમાં રહેલા લોકોનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. કોઈ જરૂરી નથી કે ક્વોરન્ટીન કરેલા દરેક વ્યક્તિને ઇન્ફેક્શન હોય જ, અને એ તમારાથી દૂર જ રહી રહ્યા છે, પોતાના ઘરમાં ક્વોરન્ટીનમાં છે, તો એમનાથી તમને ઇન્ફેક્શન લાગવાની શક્યતા હવે નહીવત છે. એ સમજાવવાની ખૂબ જરૂર છે. તો આ સાથે આપણા તમામ સવાલોના જવાબ સરે આપ્યા છે, તો ક્વેશ્ચન આન્સર સેશન પૂરું કરીએ. ઘણા બધા ફીડબેક ફોર નાઇસ પ્રેઝન્ટેશન છે, અને ખૂબ સરસ જવાબ આપવા બદલ પણ તાલીમાર્થીઓ આપનો આભાર માને છે સર. તો આ સાથે આજનું સેશન પૂર્ણ કરીએ. કાઉન્સેલર મિત્રોને જો આગળના આજના અને આગળના તમામ સેશનનું રેકોર્ડિંગ જોઈતું હોય તો SIHFW વડોદરાની વેબસાઇટ ઉપર, સોરી, યુટ્યુબ ચેનલ પર એ અપલોડ કરી દેવામાં આવ્યા છે, તો એમાંથી તમે આ સેશન ફરીથી રિફર કરી શકશો જો જરૂર જણાય તો.
સાથે આપણી સાથે વચ્ચે ડોક્ટર રાજેશ ગોપાલ સર ઓનલાઈન થયા છે. સર, ડુ યુ વોન્ટ ટુ સે સમથિંગ ટુ અવર પાર્ટિસિપન્ટ્સ? First of all, I'd like to congratulate and thanks Dr. Rajat for an excellent presentation. It was very thorough and very comprehensive. अब बहुत ही अच्छा है कि हमारे सभी काउंसलर भाई बहन बहुत अच्छे से पार्टिसिपेट कर रहे हैं, बहुत से क्वेश्चंस पूछ रहे हैं. मुझे मालूम है अभी हमारे सबके मन में बहुत से ऐसे प्रश्न हैं, तो मेरी ये विनंती है कि आप लोग बाद में भी अलग से यूट्यूब को लेके उसमें फिर से इन सभी सेशंस को दोबारा देखें अपनी कन्वीनियंस, विदाउट एनी प्रेशर ऑफ एक्टिविटी. जब आप रिलैक्स हो आराम से बैठ के देखें. और उसके साथ ही साथ हम लोग एक मॉड्यूल भी डेवलप कर रहे हैं जिसमें डॉक्टर रजत और बाकी सभी प्रेजेंटर्स उनके सभी उनके जो अनुभव है, उनके विचार है, उनके संदेशों का उसका अच्छी तरह से संकलन किया जाएगा. वो भी हम आप लोग के साथ में शेयर करेंगे. तो हम लोग को ये चीज़ सिर्फ अपने लिए नहीं, अपने काउंसिलीज के लिए नहीं, हमको अपने परिवार, अपने समाज, सभी के लिए सबकी ज़रूरत पड़ेगी. तो जो सबसे इम्पॉर्टेंट चीज़ है कि अपने आप को हम लोग प्रसन्न रखते हुए, खुश रखते हुए अपना काम अच्छे से करें और बिना किसी चिंता के जो हमको मार्गदर्शिका दी गई है उसका पालन करते हुए अपने आप को सुरक्षित रखें. बहुत बहुत शुभकामनाएं. थैंक यू सो मच सर. हूँ बात जोड़वा मांगीश के सर बहुज साची सारी सलाह आपी छे कि तमे जईने पाछा अने पाछा यूट्यूब ना वीडियोस जुओ. जेटलू अगत्य काउंसलर्स माटे आ रेप्युटेशन छे एटला तमारा लोको जे तमारा संपर्क में आवे એમને પણ આપણે જે માહિતી આપી રહ્યા છે એનું રિપીટેશન પણ ખૂબ જ જરૂરી છે. તો એમના ડાઉટ્સ પણ પૂરી રીતે ક્લિયર થાય, વારંવાર એક જ માહિતી, સચોટ માહિતી એમને આપવામાં આવે તો ખૂબ જ જરૂરી છે. ઘણીવાર શું કે આજે મેં તમને કદાચ કલાકની વાત કરી, બે દિવસ પછી અમુક વસ્તુ તમે પણ ભૂલી જવાના. તો જે સામાન્ય લોકો છે એ પણ ભૂલી શકે છે, કદાચ એમને પણ એમની સમજ મુજબ બધી જ વસ્તુઓ ક્લિયર ના થાય. તો વારંવાર કદાચ એ આપણો સંપર્ક પણ કરે અને આપણે એમના ડાઉટ્સ ક્લેરિફાય કરવા પણ પડે, તેવી તૈયારી આપણે ચોક્કસ રાખીએ. થેન્ક યુ સો મચ. બરાબર, આજ રીતે કરવાનું છે. બરાબર, ઓકે. થેન્ક યુ વેરી મચ ડોક્ટર રજત ઓસવાલ સર અને ડોક્ટર રાજેશ ગોપાલ સરે પણ આપણને જે અગત્યની વાત કરી એ ખાસ ધ્યાનમાં રાખીશું. તો આ સાથે આજનો વેબિનાર પૂર્ણ કરીએ. પૂર્ણ કરતા પહેલા આવતીકાલના સેશનની તમને માહિતી આપી દઉં. આવતીકાલે સાયકોલોજીકલ સપોર્ટ ફોર દિવ્યાંગજન એન્ડ ધેર ફેમિલી મેમ્બર, એના વિશે આપણને વચ્ચે ડોક્ટર મીનાક્ષીબેન પરીખ અમદાવાદ બીજે મેડિકલ કોલેજથી જોડાશે અને એમને આપણે સાંભળીશું. યસ સર, યુ વોન્ટ ટુ સે સમથિંગ? યસ મેડમ, એક જ છેલ્લી વાત કરવાની હતી કે મારું જે પ્રેઝન્ટેશન છે હું સૌરભભાઈ જોડે, ડોક્ટર સૌરભ સાથે હું શેર કરી દઈશ, અથવા તો જે ઈમેલ પરથી મને ઇન્વિટેશન આવ્યું હતું ત્યાં પણ હું મોકલી દઈશ. જેટલા લોકોને પણ એની જરૂર હોય બધાને તમારા તરફથી મોકલી આપજો. શ્યોર સર, થેન્ક યુ વેરી મચ ફોર કાઇન્ડ સપોર્ટ અને શેરિંગ. પીપીટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થિંગ, ઘણા બધા પાર્ટિસિપન્ટ માંગતા હોય છે. તો એ ઇન્વિટેશન તો સર મેસેન્જરમાંથી આવ્યું હશે, સિસ્ટમ જનરેટેડ ઇમેલ, પણ અમે તમને અમારું ઇમેલ આઈડી SIHFW નું મોકલી આપીશું. એન્ડ ડોક્ટર સૌરભ વિલ ઓલ્સો બી એબલ ટુ શેર વિથ ઓલ અવર પાર્ટિસિપન્ટ્સ, ઓલ અવર કાઉન્સેલર્સ અને બાકી બીજા પ્રોગ્રામમાં જે કામ કરે છે એમને અમે મોકલી આપીશું. તો આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ ઓલ ધી પાર્ટિસિપન્ટ્સ ફોર એક્ટિવ પાર્ટિસિપેશન ઇન ધીસ વેબિનાર. બાય એવરી વન, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ. થેન્ક યુ સર.